મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે વિદ્યુચુંબકીય પ્રેરણ કે જે છઠ્ઠું ચેપ્ટર છે એના બોર્ડ અને ગુજકેટના એમસીક્યુ કેવી રીતે સોલ્વ કરવા એની વાતે વાત કરીશું. અહીંયા પહેલો વિદ્યુચુંબકીય ક્ષેત્રની વાત કરી લીધી. ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો એમાં એના પહેલા યુનિટ્સ આપી દીધા છે અલગ અલગ, વેબર પર મીટર સ્ક્વેર, ટેસ્લા, ન્યુટન પર એમ્પિયર અને એમ્પિયર મીટર અને કેજી પર એમ્પિયર સેકન્ડ સ્ક્વેર, જે આપણે ધ્યાન રાખી શકીએ હું મારું ત્યાં સુધી કોઈ ના કોઈ રીતે આપણે એને ઇક્વેશન પરથી બનાવી પણ શકીએ છીએ. નેક્સ્ટ હવે એના પછી કહ્યું છે કે એક ગોસ બરાબર 10^-4 ટેસ્લા. આ બેઝિક ઇન્ટ્રોડક્શન આપણે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની વાત કરેલી છે. ત્યારબાદ આવે છે ફ્લક્સની વાત. ફ્લક્સની વાત કરીએ તો ફ્લક્સનું ઇક્વેશન ફાઈ બરાબર એ બાર ડોટ બી બાર છે. દેટ મીન્સ આપણે એને એ બી કોસ થીટા પણ કહી શકીએ. થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે. અહીંયા યાદ રાખવા જેવો ટોપિક એ છે કે ફ્લક્સ ધારો કે આ રીતે મૂકેલું હોય કોઈ પણ ગૂંચળું, તો એનો જે ક્ષેત્ર સદિશ છે આ ડાયરેક્શનમાં છે, ક્ષેત્ર સદિશ અને આ બે વચ્ચેનો જે ખૂણો છે એને થીટા કહેવામાં આવશે. ઘણી વાર તમને આ સમતલ સાથેનો જે ખૂણો છે એ આપેલો હોય તો આપણે સમતલ સાથેનો ખૂણો નહીં લેવાનો, જે એને લંબ ક્ષેત્ર સદિશ બનશે એની સાથે ચુંબકીય ક્ષેત્ર બે વચ્ચેનો ખૂણો લેવામાં આવશે, જે ધ્યાન રાખવા જેવો ટોપિક છે. ઓકે, નેક્સ્ટ એના પછી જે જો આટાની સંખ્યા એન હોય તો આપણે એન એ બાર ડોટ બી બાર અથવા બી બાર ડોટ એ બાર કહી શકીએ અથવા એન બી એ કોસ થીટા લખી શકીએ. હવે અહીંયા ફ્લક્સ ના એકમ છે તો એ તમને ખ્યાલ હોવા જોઈએ. ફ્લક્સ નો એકમ થશે વેબર, થશે જુલ પર એમ્પિયર, વોલ્ટ સેકન્ડ, અથવા તો આ ટાઈપના બધા યુનિટ બનાવી શકીએ છીએ જે ઇક્વેશન પરથી. પારિમાણિક સૂત્ર જે અહીંયા આપેલું છે. ઓકે, નેક્સ્ટ પછી આવા જ આવે છે લેન્ઝનો નિયમ. લેન્ઝનો નિયમ છે એમાં એમ કહેવામાં આવે છે જેના કારણે પ્રેરિત ઈએમએફ પેદા થાય છે એનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર મળે એવી દિશામાં ઈએમએફ જોવા મળતો હોય છે. બરોબર, તો આ એક લેન્ઝનો નિયમ આપણે બેઝિક સમજી તો મૂળ ક્ષેત્રના ફેરફારનો શું કરશે, વિરોધ કરશે, જેનો બેઝિક કન્સેપ્ટ છે લેન્ઝના નિયમ. પછી અહીંયા આપણને પ્રવાહની ડાયરેક્શન કઈ, લેન્ઝનો નિયમ છે મૂળ પ્રવાહની ડાયરેક્શન આપણને સમજાવે છે. એક બધી કન્ડિશન આપણને આપેલી છે. હવે હું માનું ત્યાં સુધી આ બધી ટોપિક આપણે ચેક કરીએ એના પહેલા બેઝિક ડાયરેક્શનની એક થોડીક વાત કરી લઈએ છીએ. સમજો અહીંયા લેન્ઝનો નિયમ કહેવા શું માંગે છે કે સમજો પ્રવાહ આ ડાયરેક્શનમાં જ પસાર થતો હોય અને એમાં પ્રવાહમાં વધારો થતો હોય અને બાજુમાં કોઈ એક પ્રવાહધારિત ગૂંચળું મૂકેલું હોય તો આની અંદર કઈ ડાયરેક્શનમાં પ્રવાહ પ્રેરિત થશે. સમજો કે આ ડાયરેક્શનમાં જાય છે તો આ બાજુમાં ચુંબકીય ક્ષેત્ર ઇનસાઇડ હશે, તો અંદરની તરફ જતું હશે પણ પ્રવાહમાં વધારો થાય છે એટલા માટે એનો વિરોધ થશે. વિરોધ થાય એટલા માટે ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ જશે અને બહારની તરફ રહે એટલે પ્રવાહ આ ડાયરેક્શનમાં પસાર થતો હોય એમ ધારી શકીએ, જે વિષમગણિત કહી શકીએ છીએ. સેમ કન્ડિશનમાં જો પ્રવાહમાં ઘટાડો થતો હોય, તો પ્રવાહમાં ઘટાડો થાય તો આપણે આનું ચુંબકીય ક્ષેત્ર સમજો અંદરની તરફ છે તો એ અંદરની તરફ જ રહેશે, એ રીતે પ્રેરિત થાય એટલા માટે એ પ્રવાહ આવશે સમગણિત ડાયરેક્શન. આ બંને કન્ડિશન હશે આવી એની ઘણી બધી વેરાયટીમાં આપણે વાત કરી શકીએ છીએ. હું માનું ત્યાં સુધી આપણે એક રિંગ લઈ લઈએ છીએ. રિંગની અંદર આઈ પ્રવાહ પસાર થાય એની અંદર બીજું એક નાનું લૂપ મૂકી દીધું છે. હવે આની અંદર કેવી રીતે ડાયરેક્શનમાં પ્રવાહ પસાર થાય, જો પ્રવાહમાં વધારો થતો હોય તો આ રૂપના કારણે આ લૂપના કારણે અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ હોય, બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર છે તો એનો વિરોધ થશે કારણ કે પ્રવાહમાં વધારો થાય એટલે અંદરની તરફ રહેશે. અંદરની તરફ આવે તો એમાં પ્રવાહની ડાયરેક્શન પ્રેરિત થતા આ ડાયરેક્શનમાં જોવા મળશે. માનું ત્યાં સુધી આ એક કન્સેપ્ટ છે. હવે આજુબાજુ ગમે એટલા ડાયરેક્શન મૂકી શકીએ છીએ અને એના આધારે આપણે પ્રવાહની વહેંચણી કરી શકીએ છીએ. હું આપણને એક કન્સેપ્ટ ઉપરથી ખ્યાલ આવવો જોઈએ કઈ રીતે પ્રવાહ ડાયરેક્શનમાં પેદા થાય છે. હવે હું બેઝિક વસ્તુ બતાવું કે આનો જો વધારે પડતો આઈડિયા લેવો હોય તો આપણે જે વિદ્યુચુંબકીય પ્રેરણના જે નીટ અને જેર ભરી લેવાના જે લેક્ચર્સ છે એની અંદર આ બધી ડિટેલ્સ માહિતી આપેલી છે, તો એની અંદર તમે ચેક કરી હોય જે પ્લેલિસ્ટમાં ઓલરેડી અવેલેબલ છે. અને બાકી પછી જો નોર્મલ આઈડિયા હોય તો આના ઉપરથી આપણને ખ્યાલ આવી જશે. આ લેન્ઝનો નિયમ મેં વાત કરી છે. લેન્ઝના નિયમ પછીની જે વાત કરીએ છીએ એની અંદર આવશે આપણને ફેરેડનો નિયમ. ઓકે, અહીંયા ફેરેડના નિયમમાં ઓકે બીજી એક વસ્તુ અહીંયા આપણને સિમ્પલ હિન્ટ કહી છે, જો કદાચ ખ્યાલ હોય તો આના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે ધારો કે ચુંબકનો એન ધ્રુવ ગુજરાત તરફ લઈ જતા ડાયરેક્શન કઈ તરફ હશે, જે ટેક્સ્ટબુકના બેઝિક કોન્સેપ્ટ છે. હું માનું ત્યાં સુધી આપણને એનો આઈડિયા આવવો જોઈએ. અથવા પછી સમજો આ એક ગૂંચળું ધારી લીધું છે. હવે આ ગૂંચળાની સાથે ગેલ્વેનોમીટર કનેક્ટ છે. હવે મેગ્નેટનો આ નોર્થ પોલ છે, જો એને આ ડાયરેક્શનમાં લઈ જવામાં આવે તો અંદર એવી રીતે ઈએમએફ પેદા થાય જે એનો જ વિરોધ કરે. દેટ મીન્સ આ કયો બનશે, નોર્થ બનવો જોઈએ. નોર્થ બને તો એના આધારે ખ્યાલ આવશે કે અહીંથી જોતા આ વિષમગણિત ડાયરેક્શનમાં જોવા મળશે. ઓકે, એ જ કન્ડિશનમાં જો ઓપોઝમાં લઈ જવામાં આવે તો ઓપોઝમાં મતલબ કે એને દૂરની તરફ લઈ જવામાં આવશે તો એ વખતે એને એટ્રેક્ટ કરશે. એટ્રેક્ટ કરે એટલે મતલબ કે આ કયો બનશે, સાઉથ બનશે, જે આપણને બંને વિરુદ્ધમાં જોવા મળશે. હવે આ સાઉથ બને તો સામેની છેડો એના પછી નોર્થ બની જશે. જે પ્રમાણે તમે એને એડજસ્ટ કરો એ પ્રમાણે એને ધ્યાન રાખી શકાય છે. ફેરેડનો નિયમ છે. ફેરેડનો નિયમમાં આપણને કહ્યું છે કે જે
ધારો કે પરિપથ સાથે સંકળાયેલ ફ્લક્સમાં ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ફાઈ જેટલો ફેરફાર થાય તો એ વખતે ફ્લક્સનો ફેરફારનો દર છે એ પ્રેરિત ઈએમએફ જેટલો હોય છે. તો સરેરાશ ઈએમએફ બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી છે. આ લખ્યું છે માઇનસ નિશાની લેસ ધેન ઈએમની હાજરી બતાવે છે. જો વિકલિત કરીએ અને ફાઇનલ ઇક્વેશન લઈએ તો ઈ બરાબર માઇનસ ડી ફાઈ અપોન ડીટી આવશે અને એમાં એન આટાની સંખ્યા હોય તો માઇનસ એન ડી ફાઈ અપોન ડીટી ઇક્વેશન જોવા મળશે. હવે આ મેઇન બેઝિક ઇક્વેશન છે જેના ઉપરથી આપણે અલગ અલગ ઇક્વેશન સાબિત કરી શકીએ છીએ. હું માનું ત્યાં સુધી આની જે કન્ડિશન પરથી વિદ્યુત ભારનું એક ઇક્વેશન અહીંયા સાબિત કરીને બતાવ્યું છે. જો એન આટા હોય તો એ વખતે એન ડી ફાઈ અપોન ડીટી છે, પ્રવાહનું સૂત્ર આવશે ઈ અપોન આર છે, ત્યાં આની કિંમત મૂકી દઈશું અને આઈના બદલે ડીક્યુ અપોન ડીટી લખીને ફાઇનલી આ જે ઇક્વેશન આવશે હું માનું ત્યાં સુધી વિદ્યુત ભારનું ઇક્વેશન છે એ સીધા શબ્દોમાં આમ લખી શકીએ છીએ ડેલ્ટા ફાઈ ડિવાઇડેડ બાય આર, જે યાદ રાખવાનું છે. આગળ જતા એનો ઉપયોગ આવશે ફ્લક્સમાં થતો ફેરફાર ભાગ્યા અવરોધ, જે એનું ઇક્વેશન બનશે. ઓકે, નેક્સ્ટ હવે એના પછી જોઈએ છે તો ગતિકીય એમએફ. હું ગતિકીય એમએફ થોડોક ટાઈમ અટકાવું છું, આપણે ફેરેડેના નિયમની કોઈ ના કોઈ વાત કરી લઈએ અને એના પછી જ આપણે ગતિકીય એમએફ સમજીએ છીએ. હું માનું ત્યાં સુધી કોઈ ફ્લક્સનું સૂત્ર છે એન બી એ કોસ થીટા, તો અલગ અલગ એંગલ પરથી આપણે એને ફાઇન્ડ કરતા શીખી જવું જોઈએ. જો બેઝિક વસ્તુ છે જે ઉપયોગમાં આવશે આગળ જતા, પણ આપણને ફ્લક્સમાં ફેરફાર કઈ કન્ડિશનમાં થઈ શકે એની અત્યારે વાત કરું છું. ફ્લક્સમાં કેટલી રીતે ફેરફાર થાય તો ફ્લક્સમાં જોવા જઈએ તો એક તો એન વધારીએ તો ફેરફાર થશે, આંટાની સંખ્યામાં ફેરફાર કરીએ તો, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીએ તો ક્ષેત્રફળમાં ફેરફાર કરીએ અને થીટામાં ફેરફાર કરીએ, આટલી રીતે ફ્લક્સમાં ફેરફાર થતો હોય છે. અને જ્યારે ડેલ્ટા ફાઈ શોધવાનો આવે તો આમાંથી જે વસ્તુ ચેન્જ થતી હોય એ વસ્તુને ફેરફાર લેવાનો છે, બાકીનું અચળ હોય તો એને કોન્સ્ટન્ટ રાખીને બહાર કાઢી શકીએ છીએ. આવી રીતે ડેલ્ટા ફાઈ ફાઇન્ડ કરવામાં આવશે અને એના પછી આગળ વસ્તુ ફાઇન્ડ કરવામાં આવે. તો હું માનું ત્યાં સુધી એક બેઝિક કન્સેપ્ટ બને છે, જે ફ્લક્સ આપેલું હોય પછી ત્યારબાદ ડેલ્ટા ફાઈ ફાઇન્ડ કરવાનો આવશે. ડેલ્ટા ફાઈ ફાઇન્ડ કરી અધરવાઇઝ પછી એનું ફ્લક્સનું વિકલન કરીશું. ઈએમએફ શોધવા માટે બે કન્ડિશન છે, ઈ બરાબર સીધું આપણે ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી પણ લખી શકીએ છીએ માઇનસ નિશાની કરી, અથવા પછી ડી ફાઈ બાય ડીટી વિકલિત સ્વરૂપમાં પણ લઈ શકીએ છીએ. આ બે કન્ડિશન આપણને જોવા મળશે. અને ત્યારબાદ જો પ્રવાહ શોધવાનું કે તો આઈ બરાબર ઈ અપોન આર આવશે, જે આટલું પ્રવાહ આપણને મળી જશે. અને પ્રવાહ પછી જો વિદ્યુત ભાર શોધવાનું કે તો વિદ્યુત ભાર બે રીતે આપણે ફાઇન્ડ કરીએ છીએ ઇન્ટિગ્રેટ કરીને, પણ હું માનું ત્યાં સુધી આ ઇક્વેશન ઇઝી રહેશે કે જેમાં ક્યુ બરાબર ડેલ્ટા ફાઈ ડિવાઇડેડ બાય આર આવશે. અને અલગ અલગ કોન્સેપ્ટ છે જે યુઝ કરી શકાય છે, ઘણા બધા ઇક્વેશન્સ બને છે, પણ હું માનું ત્યાં સુધી આપણને એક પ્રોપર રીતે આપણે અંદાજ હોવો જોઈએ, જેથી કરીને આના ગમે તે શોધવાનું કહે તો આપણને ખ્યાલ આવશે. નેક્સ્ટ હવે એક વસ્તુ અહીંયા એકાદ એક્ઝામ્પલ આપણે ચેક કરીએ છીએ. સમજો કે અહીંથી આઈ પ્રવાહ પસાર થાય છે. હવે આઈ પ્રવાહ પસાર થતો હોય તો આઈ નું ઇક્વેશન ધારી લઉં છું એટી સ્ક્વેર. હવે આવું કોઈ ઇક્વેશન હોય અને પછી આપણને એમાં કહી દે કે બાજુમાં એક લૂપ મૂક્યું છે આનું છે, જેની આર ત્રિજ્યા છે, હવે આટલું લૂપ મૂકેલું છે તો આની ધારો કે આર છે, આ ડિસ્ટન્સ એક્સ છે, આર કરતા એક્સ કેવું હશે, ઘણું મોટું હશે. આવી સિચ્યુએશન આપી હોય ને આપણને અહીંયા આની સાથે સંકળાયેલું ફ્લક્સ આમાં અને પ્રવાહમાં વધઘટ સમયની સાથે વધઘટ થાય તો આમાં પ્રેરિત પ્રવાહ વિદ્યુત ભાર આ બધી કન્ડિશન આપણને આપેલી શોધવાનું કહ્યું હોય તો હું માનું ત્યાં સુધી પહેલા ફ્લક્સનું ઇક્વેશન લઈશું. અહીંયા પહેલા ફ્લક્સ શોધવા માટે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરીશું. તો એક્સ અંતરે મેગ્નેટિક ફિલ્ડ બી બરાબર આપણને મળશે મ્યુ ઝીરો આઈ અપોન ટુ બાય એક્સ, આટલું મેગ્નેટિક ફિલ્ડ મળશે. હવે આ મેગ્નેટિક ફિલ્ડ આટલો વિસ્તાર નાનો હોવાના કારણે કોન્સ્ટન્ટ એ ધારી શકીએ છીએ. ફ્લક્સનું ઇક્વેશન ફાઈ બરાબર બી ઇન્ટુ એ થશે, જ્યાં બી ની કિંમત લખીશું મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાઈ એક્સ, અને એ એટલે પાઈ આર સ્ક્વેર થશે, જે આટલું આપણને ફ્લક્સ મળ્યું છે. જે આઈ ના બદલે હું લખી શકું છું એટી સ્ક્વેર, જે અહીંયા સ્ટેપ લખી દઉં છું એટી સ્ક્વેર. હવે ઈએમએફ જોઈતું હોય તો ટી નું વિકલન કરી નાખીએ તો આપણને ઈએમએફ મળશે. તો ઈ બરાબર માઇનસ ડી ફાઈ બાય ડીટી, હું માનું ત્યાં સુધી એટી રાખું છું અત્યારે, જેથી કરીને આગળ આપણે કોન્સ્ટન્ટ ઈએમએફ મળી શકે. તો ઈ બરાબર માઇનસ વિકલન કરીએ તો આમાં મ્યુ ઝીરો એ પાઈ કેન્સલ થઈ જશે, આર સ્ક્વેર અપોન ટુ એક્સ, અને ટી નું વિકલન થઈ જશે વન. આટલું આપણને માઇનસ નિશાની રાખવી હોય તો આટલું ઈએમએફ મળશે. આ ઈએમએફ મળ્યું. હવે પછી પ્રવાહ શોધવો હોય તો આઈ બરાબર જે અંદર પ્રેરિત થયો છે એ પ્રવાહ, આઈ ડેશ બરાબર ઈ અપોન આર આવશે, જે આપણે વેલ્યુ મૂકી શકીએ છીએ આની. અને ત્યારબાદ જો વિદ્યુત ભાર માગે તો ક્યુ બરાબર ડેલ્ટા ફાઈ ડિવાઇડેડ બાય આર આવશે, ફ્લક્સમાં થતો ફેરફાર ડિવાઇડેડ બાય રેઝિસ્ટન્સ. અલગ અલગ સ્ટેપથી આ ફાઇન્ડ કરી શકીએ છીએ. હું માનું ત્યાં સુધી એક બેઝિક ઉપયોગ છે, આપણને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે. અને જો આની ડેપમાં જોતું હોય તો મેં તમને આગળ કહ્યું છે પ્લેલિસ્ટમાં ઘણા બધા એક્ઝામ્પલ્સ આપેલા છે.
કહેવાય. નેક્સ્ટ આવે છે ગતિકીય એમએફ. ગતિકીય એમએફ ની અંદર આપણને હું માનું ત્યાં સુધી એક ટેક્સબુક નો બેઝિક કોન્સેપ્ટ આપણે યુઝ કરવાનો, ડેપમાં વધારે લેવાનું નથી. તો અહીંયા સમજીએ કે ઈએમએફ નું ઇક્વેશન માઇનસ બીએલવી આવશે, જે ટેક્સબુકમાં આપણને સાબિત કરીને બતાવ્યું છે. મૂલ્યમાં જોઈએ તો બીએલ વી જેટલું માઇનસ કરીને પ્લસ કરીને આપણને દર્શાવ્યું છે. ઓરિજિનલ ઇક્વેશન જોવા જાવ તો ઈએમએફ નું થશે માઇનસ વી ક્રોસ બી ડોટ એલ બાર. આ ઇક્વેશન ઈએમએફ નું જોવા મળશે, જે આપણું બેઝિક ઇક્વેશન છે અને એના ઉપરથી અલગ અલગ ઇક્વેશન બનતા હોય છે. હવે ઈએમએફ આ જે ગતિકીય ઈએમએફ ની વાત કરેલી છે તો એમાં પ્રવાહનું સૂત્ર આવશે તો આઈ બરાબર ઈ અપોન આર થશે, જે અહીંના બદલે બીએલબી લખીએ છીએ ડિવાઇડેડ બાય આર. હવે જો આપણે ચુંબકીય બળ ફાઇન્ડ કરવું હોય તો આપણું માટે થશે આઈએલબી, જેને લખીએ છીએ, જે આઈ ની કિંમત લખી છે બીએલબી ભાગ્યા આર, અને બી આપ્યો છે એલ આપ્યો છે. ફાઇનલી આપણને રિઝલ્ટ મળશે બી સ્ક્વેર એલ સ્ક્વેર વી ડિવાઇડેડ બાય આર થશે. આ આપણને ચુંબકીય બળનું રિઝલ્ટ આવ્યું છે. ચુંબકીય બળ પછી અહીંયા એક કોન્સેપ્ટ બતાવ્યું યાંત્રિક ઉર્જાનું, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કઈ રીતે થાય. તો પાવર નું ઇક્વેશન આપ્યું છે અહીંયા, અને જ્યાં મિકેનિકલ પાવર ની વાત કરી છે તો પી બરાબર એફ ઇન્ટુ વી છે, જ્યાં એફ ની કિંમત આઈએલબી થશે અને બાજુમાં વી છે, જ્યાં આઈ ની ફરી કિંમત મૂકતા જઈશું બીએલબી ડિવાઇડેડ બાય આર. તો આપણને પાવર નું સૂત્ર થશે બી સ્ક્વેર એલ સ્ક્વેર વી ડિવાઇડેડ બાય આર આવશે. હવે જયારે ઇલેક્ટ્રિકલ પાવર ની વાત કરીએ તો ઈ ઇન્ટુ આઈ છે, ઈ નું ઇક્વેશન બીએલબી છે, જયારે આઈ નું ઇક્વેશન ફરી મૂકતા ફાઇનલી પાછું એના જ આવે છે. એનો મતલબ કે જે આપણો મિકેનિકલ પાવર હતો એ ટોટલ ગતિકીય ઈએમએફ કરાવવાથી એ ઇલેક્ટ્રિકલ પાવરમાં કન્વર્ટ થાય છે. ઓકે, અહીંયા આપણને આ સ્ટેપ બતાવ્યું છે. હું માનું ત્યાં સુધી આને થોડુંક આપણે એક્ઝામ્પલ જે બાકી અમુક ડિફરન્ટ બને છે તો એની થોડી પ્રેક્ટિસ કરી લઈએ. કહેવા શું માગશે કે ધારો કે આ રીતનો કોઈ તાર હોય છે અને આના ઉપર એલ લંબાઈનો એક સળિયો છે જે વી વેગથી ગતિ કરતો હોય, મેગ્નેટિક ફિલ્ડ ધારો કે ઇનસાઇડ આપેલું હોય, તો આમાં આપણને આ પ્રમાણે ઈ બરાબર બીએલવી જેટલું મેગ્નેટિક ઇલેક્ટ્રિક શું કહે કે ઈએમએફ પ્રોડ્યુસ થાય છે. હવે આ જે ઈએમએફ પ્રોડ્યુસ થાય એમાં વી ક્રોસ બી આ ડાયરેક્શનમાં જશે, કારણ કે વેગ આ ડાયરેક્શનમાં જો બી અંદરની તરફ છે એટલા માટે બળ લાગશે ઉપરની તરફ, તો બધા ધન વિદ્યુતભાર ઉપરની તરફ જમા થશે, નેગેટિવ ચાર્જ અહીં નીચે જમા થશે, એક બેટરી તૈયાર થશે. બેટરી સાથે સમજી લો કે અહીંયા રેઝિસ્ટન્સ આર કનેક્ટેડ હોય, તો આપણા માટે એક બેટરીનો એક પરિપથ તૈયાર થઈ ગયો છે. એ પરિપથ આ રીતે જોવા મળશે. અહીંયા ઉપર ધન વિદ્યુતભાર છે, નીચે ઋણ વિદ્યુતભાર છે, અહીંયા ઈએમએફ છે, આ રેઝિસ્ટન્સ છે. ધેટ મીન્સ આપણે કહી શકીએ કે આમાંથી વહેતો પ્રવાહ આઈ હોય તો આઈ બરાબર ઈ અપોન આર થશે, જે ઈ ની કિંમત થશે બીએલબી છે, તો આપણે બીએલબી ડિવાઇડેડ બાય આર લખી શકીએ છીએ. એક્ઝામ્પલમાં એક બેઝિક કન્સેપ્ટ યુઝ કરવાનો છે. અહીંયા રેઝિસ્ટન્સમાં બીજા પેરેલલ જોડે એની સાથે કેપેસિટર જોડે બધી વસ્તુ કરી શકે છે, પણ મૂળ આઈ જશે આપણે થર્ડ ચેપ્ટરનો કન્સેપ્ટ, બાકી બધું એના જ રહેશે. સમજી લો એક એક્ઝામ્પલ આપણે ચેક કરીએ કે ધારો કે આ બધી વસ્તુનો એક બેઝિક આઈડિયા આવી ગયો હોય, તો અહીંયા એક ધારી લઉં છું કે આ સિચ્યુએશન આપણને આપી છે. આ બી આર અવરોધ છે. હવે તમને એમ કહેવામાં આવે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો, તો હું માનું ત્યાં સુધી આપણે આઈ ફાઇન્ડ કર્યો છે ઈ બાય આર બી એલ વી ભાગ્યા આર, અને એ આઈ છે આ બંનેમાં શું થઈ જશે અડધો અડધો વહેંચાઈ જાય. એવી રીતે કોઈ ડિસ્ટ્રીબ્યુટ બીજી રીતે કરવામાં આવે તો બી આપણને સીધી સમજ આવી જો કઈ રીતે પ્રવાહ ડિસ્ટ્રીબ્યુટ થશે, જે આપણે થર્ડ ચેપ્ટરનો જ કોન્સેપ્ટ થાય છે, એક બેટરી કનેક્ટ થાય છે. ઓકે, સમજી લો. બીજી એક કન્ડિશન બતાવી દઉં તમને, કે ધારો કે આ અવરોધ કાઢી લે અને અહીંયા રેઝિસ્ટન્સ ના બદલે કેપેસિટર મૂકી દે, કેપેસિટર મૂકે અને તમને પૂછવામાં આવે કારણ વિદ્યુતભાર કેટલો, તો માનું ત્યાં સુધી એનો સીધો આપણને આઈડિયા હોવો જોઈએ કે વિદ્યુતભાર કઈ રીતે ફાઇન્ડ થશે. અહીંયા ઈએમએફ જનરેટ થયો છે, કેપેસિટન્સ આપ્યો છે, આનો વોલ્ટેજ જનરેટ થઈ જાય તો આપણા માટે એક બેટરી આ રીતની કન્ડિશન બનાવશે. આનો વોલ્ટેજ હશે ઈએમએફ ઈ જેટલો અને આનું કેપેસિટન્સ સી છે, તો હવે ક્યુ બરાબર સીધું લખીએ કે સી ઇન્ટુ વી. તો આ રીતે પણ રિઝલ્ટ મળશે. અલગ અલગ વસ્તુ ફાઇન્ડ કરવાનું કે જે બેઝિક ઉપયોગ એના એ જ આવશે, કંઈ નવું નહીં હોય. નેક્સ્ટ, હવે એના પછી કદાચ એક બીજી એક પણ કન્સેપ્ટનો યુઝ કરીએ છીએ, કે સમજાવો અહીંયા કોઈ આપણને એક્સટર્નલ ફોર્સ એફ લગાડવામાં આવે. જો એક્સટર્નલ ફોર્સ એફ લગાડવામાં આવે, શરૂઆતમાં આનો વેગ ઝીરો હતો, તો ઝીરો વેગથી ગતિની શરૂઆત કરશે અને ધીરે ધીરે વેગ વધતો જાય છે. વેગ વધતો જશે, ધેટ મીન્સ આપણને ખ્યાલ આવશે વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એ કયું હશે? આઈએલબી જેટલું બળ હશે, જેને મેગ્નેટિક ફોર્સ કહેવામાં આવશે. તો આ બે બળ છે, એક એક્સટર્નલ ફોર્સ આ ડાયરેક્શનમાં જશે, બીજું આ ડાયરેક્શનમાં જશે આઈએલબી. તો એના કારણે અહીંયા પ્રવેગ પ્રોડ્યુસ થશે. હવે પ્રવેગનું મૂલ્ય કેટલું, જો એ આપણે ફાઇન્ડ કરવું હોય તો આપણે સીધા શબ્દોમાં લખીએ કે કુલ પ્રવેગ બરાબર કુલ બળ ભાગ્યા કુલ દળ છે. હવે કુલ બળ છે એ એફ માઇનસ આઈએલબી લખી શકીએ છીએ, ડિવાઇડેડ બાય માસ એમ થશે. હવે અહીંયા એના બદલે આપણે શું લખી શકીએ, ડીવી બાય ડીટી લખી શકીએ. જો વી ફાઇન્ડ કરવું હોય તો બી ટી સમયનો ફોર્મમાં આપણે કન્વર્ટ કરીને ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે આઈ ના બદલે આપણે
यूज करता था एज इक्वेशन आपसे, तो ए बराबर एफ एम ना एम लखू छू, आई ना बदले लखू छू बी एल वी डिवाइडेड बाय आर छे, या एल ने बी आई गया छे बी स्क्वायर एल स्क्वायर वी स्क्वायर एम डिवाइडेड बाय आर, અને આ આપણને બરાબર ડીવી અપોન ડીટી આ રિલેશન રહેશે. હવે જો વેગ માંગે તો હું માનું ત્યાં સુધી એફ કોન્સ્ટન્ટ છે, આ એક સ્ટેપ યુઝ કરી શકીએ છીએ બીએલવી ના આધારે, અને પછી ડીવી અપોન ડીવી આ તરફ રાખીએ છીએ ડીટી આ તરફ રાખીએ, અને આ સ્ટેપ નીચે લાવવું પડશે એફ માઇનસ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી ડિવાઇડેડ બાય આર, અથવા આર ને ચલો અહીંયા કોરસ મલ્ટીપ્લિકેશન કરી અહીંયા આર લઈ લઉં છું, નીચે આવશે વન અપોન એમ આર કરું છું અને સાથે ડીટી રહેશે. આનું જયારે ઇન્ટીગ્રેટ કરીશું અને ત્યારબાદ એક રિઝલ્ટ બનશે. હું આનું ત્યાં સુધી મેં બેઝિક કન્સેપ્ટ બનાવવાનું યુઝ કરું છું, આ બધા મેઇન્સ ને જીટીઓના એક્ઝામ્પલ થશે, ગુજકેટમાં આ ટાઈપના એક્ઝામ્પલ નહીં આવે, પણ આપણને એનો એક આઈડિયા હોય તો આગળ જતા બી એનો ઉપયોગ આવશે. બેઝિક જો આ ટાઈપના ક્વેશ્ચન સમજવા હોય તો આગળ વિડીયો લેક્ચર્સ આપણા છે તો એની અંદર પણ જોઈને સમજી શકો. મેં એક ફક્ત આઈડિયા આપ્યો છે. હવે ધારો કે આ બધી કન્ડિશનમાં જો ટર્મિનલ વેલોસિટી ફાઇન્ડ કરવાની કે તો પણ એના એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેશન લઈ શકીએ છીએ. ગુજકેટમાં આનો સામાન્ય ઉપયોગ આવે છે જે આપણે ક્લિયર કરી શકીએ. આગળ ચેક કરીએ, ધારો કે આ મેગ્નેટિક ફિલ્ડ આ રીતે ઇનસાઇડ જતું આપ્યું હોય, કોઈ અનિયમિત આકાર હોય આ રીતનો આપણે ધારી લઈએ છીએ, અને જો એ આકાર ધારો કે ત્રિજ્યા આર જેટલી છે અને જો આને જ વી જેટલી વેલોસિટીથી મેગ્નેટિક ફિલ્ડમાં ગતિ કરવામાં આવશે, એ વખતે પ્રેરિત થતું ઈએમએફ છે એ ઈએમએફ બી એલ વી ના આધારે લખીએ છીએ, જ્યાં એલ છે એ વેલોસિટી નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લેવામાં આવશે, તો વેલોસિટી નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આપણા માટે થશે ટુ આર, તો આપણા માટે થશે બી ઇન્ટુ ટુ આર ઇન્ટુ વી થશે. સમજો કે આ જ કન્ડિશનમાં આપણે આ કાર્ડ નાખીએ અને ઉપરની તરફ ગતિ કરીએ તો આ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ આ ડાયરેક્શનના આધારે અલંગ જોવામાં આવે તો એ ઝીરો થશે, દેટ મીન્સ એમાં ઈએમએફ ઝીરો જોવા મળશે. તો એવી રીતે ધારો કે આ જ મેગ્નેટિક ફિલ્ડમાં આવું કોઈ ડિસ્ટન્સ તાર છે અને મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ હોય અને આ પ્રમાણે ગતિ કરવામાં આવે તો એ વખતે જે પ્રેરિત થતું ઈએમએફ છે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ લેવામાં આવશે, અને એમાં બી આ વેલોસિટીને કેવું હશે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બનતું હોય એ લેવામાં આવશે. તો અહીંયાથી સમજો કે આ ડિસ્ટન્સ એલ હોય તો આનો એંગલ થીટા થતો હોય તો આ ઘટક લેવામાં આવશે જે હશે એલ સાઈન થીટા. હવે આપણું જે ઇક્વેશન લખ્યું છું તો ઈએમએફ બરાબર બી વી અને એલ ના બદલે એલ સાઈન થીટા, આ સ્ટેપમાં ઇક્વેશન બનશે. હું માનું ત્યાં સુધી આપણને એક કન્સેપ્ટ બે કન્સેપ્ટ ઉપરથી ખ્યાલ આવશે, પછી આગળ એની પ્રેક્ટિસ તમે ટેક્સ્ટ બુકમાં ને એમાં આગળ કરી શકો છો, તો અલગ અલગ રીતે બની શકે છે એના એક્ઝામ્પલ. નેક્સ્ટ હવે કહ્યું છે ચુંબકીય ક્ષેત્રમાં સળિયાના ભ્રમણના કારણે પ્રેરિત થતું ઈએમએફ, તો ભ્રમણના કારણે પ્રેરિત થતું ઈએમએફ છે એની વાત કરીએ. તો સમજો આપણી પાસે કોઈ એક સળિયો છે, ધારી લઉં છું કે આ રીતે, પહેલા નોર્મલ કન્સેપ્ટ ની વાત કરી દઉં છું ત્યારબાદ થોડા ડિટેલ કન્સેપ્ટ ની વાત કરું છું. સમજો કે આ રીતનો કોઈ સળિયો આપ્યો હોય અને એ સળિયો આ પોઈન્ટને અનુલક્ષીને ઓમેગા જેટલી ઝડપથી ગતિ કરતો હોય, અથવા પછી એને આ ડાયરેક્શનમાં આમ ગોળ ફેરવવામાં આવે, ચલો એમથી એ પ્રમાણે બતાવી દઈએ, આ પ્રમાણે જો ગોળ ફેરવવામાં આવે તો એનું ઈએમએફ કેટલું, ઈએમએફ નું ઇક્વેશન ની ડેપ્થ છે તમને ટેક્સ્ટબુકમાં એક એક્ઝામ્પલ આપ્યો છે એના ઉપરથી બી કહી શકીએ, આ બી ઓમેગા એલ સ્ક્વેર થશે. અધરવાઇઝ પછી તમે એને સમજવા માંગતા હોય રિએક્સ અંતરે એક નાનો ડીએક્સ જાડાઈનો એક ભાગ લઈ લેવામાં આવશે, આ ભાગ છે ડીએક્સ જાડાઈનો છે એક્સ અંતરે છે, તો આનું ઇક્વેશન આપણા માટે લખી શકીએ છે ઈ બરાબર બી એલ વી છે, જ્યાં બી એલ ના જ રાખવું છું મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ જતું એમ ધારી લીધું છે, એલ ના બદલે આપણે ડીએક્સ લઈએ છીએ અને વી ના બદલે એક્સ ઓમેગા લઈશું, આટલું આપણને સ્ટેપ મળશે આર ઓમેગા ઉપરથી. હવે આનું જયારે ઇન્ટીગ્રેટ કરવામાં આવે સૂક્ષ્મ ભાગનું તો ઇન્ટીગ્રેટમાં ઈ બરાબર એક્સ અંદર આવશે, બી ઓમેગા કોન્સ્ટન્ટ રહેશે, એક્સ નું થશે એક્સ સ્ક્વેર બાય ટુ, લિમિટ લખીશું લિમિટ ઝીરો થી એલ લખીએ છીએ ઝીરો થી એલ આવશે, ફાઇનલી આપણને ચેક કરીશું તો હાફ બી ઓમેગા એલ સ્ક્વેર રિઝલ્ટ આવશે. આ થયું બેઝિક સળિયાની વાત છે, બેઝિક સળિયામાં હાફ બી ઓમેગા એલ સ્ક્વેર રિઝલ્ટ જોવા મળે છે. પણ ધારો કે આપણી પાસે સળિયો એ રીતનો નોર્મલ ના આપ્યો હોય, સમજો કે આ ટાઈપનો સળિયો આપેલો છે અને આ સળિયાનું સેન્ટર અહીંયા છે, આ લેન્થ હશે ધારો કે એલ જેટલી, આ લેન્થ લઈ લઉં છું એલ બાય ટુ જેટલી, અને આ સળિયો જો ઓમેગા ઝડપથી ભ્રમણ કરતો હોય તો આ પોઈન્ટને એ કહીએ છીએ આ પોઈન્ટને બી કહીએ છીએ, તો અલગ અલગ પોઈન્ટને અનુલક્ષીને જો ઈએમએફ માંગવામાં આવે તો અથવા આમાં પ્રેરિત થતું ટોટલ ઈએમએફ ની વાત કરાય તો એ વખતે આપણે સીધું ઇક્વેશન ધ્યાન રાખવાનું છે કે કઈ કન્ડિશનમાં ક્રિએટ થશે.
તો સમજો કે આ જે સળિયાનું ઈએમએફ જોવા મળશે એ આપણા માટે થશે ઈ એનું ઈએમએફ વિથ રિસ્પેક્ટ ટુ સી થશે. હવે એનું ઇક્વેશન થશે હાફ બી ઓમેગા એલ સ્ક્વેર લઈ શકીએ છીએ. હવે અહીંયા જોઉં છું ઈએમએફ બી નું વિથ રિસ્પેક્ટ ટુ સી, એ ચેક કરીશું તો હાફ બી ઓમેગા એલ બાય ટુ સ્ક્વેર, એટલે દેટ મીન્સ થશે એલ સ્ક્વેર બાય ફોર. હવે ફાઇનલી આપણને આ એક રિઝલ્ટ મળશે. હવે અહીંયા જોવા જાવ તો ઈએમએફ કઈ રીતે બનશે, તો એમએફ નો આ પોઈન્ટ નો વેગ ગણીશું તો વેગ આ ડાયરેક્શનમાં હશે, તત્કાલીન વેગ જે સ્પર્શકની ડાયરેક્શનમાં. વી ક્રોસ બી મેગ્નેટિક ફિલ્ડ જો ઇનસાઇડ ધારી લઈએ તો વી ક્રોસ બી તો પોઝિટિવ આ સાઈડ જોવા મળશે. દેટ મીન્સ આપણે જોવા જઈએ તો સિચ્યુએશન આવી બનશે કે સી પોઈન્ટ છે, અહીંથી પોઝિટિવ આ નેગેટિવ છે, આ એ પોઈન્ટ હશે, આ સી પોઈન્ટ છે, આ એ છે. સેમ અહીંયા આપણે ચેક કરીશું તો આ નીચેની તરફ આવશે, જો વેગ નીચેની તરફ વી ક્રોસ બી કરીએ તો પોઝિટિવ આ સાઈડ આવશે, તો સી માં પોઝિટિવ આ સાઈડ હશે અને આ પોઈન્ટ હશે એ બી જોવા મળશે. દેટ મીન્સ આ રીતે એક બેટરી તૈયાર થશે જેમાં એ પોઈન્ટ ત્યાંથી ઋણથી ધન હશે, બી પોઈન્ટ ત્યાંથી ઋણથી ધન હશે. આપણે હવે એ થી સી જવું હોય તો આનું ઈએમએફ બીએલવી લખ્યું છે, આનું જે આપણે ફાઇન્ડ કર્યું છે બી ઓમેગા એલ સ્ક્વેર બાય ફોર છે. હવે તમે એ થી બી જઈ અને એને ચેક કરી શકો છો, એ વી એ અહીંયા લખવું હોય તો આપણે લખી શકીએ છીએ કે વી એ ઋણથી ધન એટલે પ્લસ હાફ બી ઓમેગા એલ સ્ક્વેર, પછી ધન થી ઋણ જઈશું તો માઇનસ લખીશું તો માઇનસ હાફ બી ઓમેગા એલ સ્ક્વેર બાય ફોર ઇઝ ઇક્વલ ટુ પાછા પહોંચી જઈશું વી બી આગળ. તો આનું જયારે ઇક્વેશન સોલ્વ કરીશું આપણને રિઝલ્ટ મળશે. આ રીતે અલગ અલગ વેરાયટીના એક્ઝામ્પલ કરી શકીએ છીએ. સમથિંગ એક ડિફરન્ટ આપણને આપેલી હોય જેને અહીંયા બતાવ્યું છે એ પ્રમાણેથી થોડુંક અલગ લઉં છું. સમજો આપણને એક એલ લંબાઈનો સળિયો આપ્યો છે અથવા આ સળિયો આ પ્રમાણેનું ભ્રમણ કરે છે. હવે આ સળિયાની લેન્થ આપણે ધારી લઈએ આ રીતની છે, એટ મીન્સ આ લેન્થ એલ છે, આ એલ છે, તો આમાં પ્રેરિત થતું ઈએમએફ કેટલું, આ દોરી છે અવાહક ધારી લીધી છે અને આટલા સળિયાની અંદર પ્રેરિત થતું ઈએમએફ ચેક કરવાનું છે. તો એ વખતે આપણે સીધું સ્ટેપ લખવું હોય તો આગળ ગણતરી કરીએ અને ગણતરી કરીને લિમિટ એલ થી ટુ એલ ની આપી શકીએ છીએ. પણ એના સિવાય જો સીધી કેલ્ક્યુલેશન થી ફાઇન્ડ કરવું હોય તો હું માનું ત્યાં સુધી આ ઇક્વેશન ને આપણે લખીએ છીએ પ્રેરિત થતું ઈએમએફ બરાબર હાફ બી ઓમેગા, આ ટોટલ લેન્થ લઈશું જે ટુ એલ આવશે, ટુ એલ નો હોલ સ્ક્વેર માઇનસ આટલાનું ઈએમએફ છે, તો હાફ બી ઓમેગા ટોટલ લેન્થ હશે એલ સ્ક્વેર. તો આ ફાઇન્ડ કરીશું તો આપણને થ્રી બાય ટુ બી ઓમેગા એલ સ્ક્વેર રિઝલ્ટ થશે. આ પણ રીતે ઈએમએફ ફાઇન્ડ કરી શકીએ છીએ. આ બધું જે આપણને બતાવ્યું છે એ ભ્રમણ કરતા ઈએમએફ ની વાત કરી છે. નેક્સ્ટ હવે ટોપિક આવે છે એડી કરંટ. એડી કરંટ એક એવો ટોપિક છે જેની અંદર શું કહેવાય કે વાહકમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર હોય અને એની અંદર વાહક મૂકવામાં આવે, વાહક એ ગતિ કરતો હોય અથવા ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોય કે કોઈ પણ કન્ડિશન એવી જે થાય જેમાં કોઈ ફ્લક્સમાં ફેરફાર થાય, જો ફ્લક્સમાં ફેરફાર થાય તો એમાં એડી કરંટ પ્રવાહ પ્રોડ્યુસ થશે. એ એડી કરંટ છે એ બંધ વમળાકાર માર્ગે વહેવાનું ચાલુ કરી દેશે. જો એનો પૂરતો માર્ગ મળશે તો એના કારણે મોટો માર્ગ પકડશે અને ત્યાં આપણને હીટ જનરેટ થશે અને આ હીટ મોટા ભાગે અનિચ્છનીય કન્ડિશન હોય છે, પણ સર્ટેન કન્ડિશનમાં એ બેનિફિટ કરતી હોય છે, જેમ કે ઇન્ડક્શન ફર્નેસ બનાવવામાં આવે છે, એવી રીતે અલગ અલગ એના યુઝ આવે છે, જેમ કે આપણી મેગ્નેટિક ટ્રેન હોય છે જેને બ્રેક મારવામાં આવે છે, એ બધા સ્મૂથ બ્રેકિંગ સિસ્ટમ છે, મેગ્લેવ ટ્રેન છે, અલગ અલગ એના કન્સેપ્ટમાં યુઝ પણ કરવામાં આવે છે. પણ અમુક કન્સેપ્ટ એવા છે કે જેને મોટા ભાગના કન્ડિશનમાં અમુકને બાદ કરતા એ નુકસાનકારક જ હોય છે, એટલે હીટ લોસ થતો હોય છે. એડી કરંટ ઘટાડવા માટેની એક પ્રોસેસ આપણે વિચારવી પડે છે. ટેક્સબુકમાં એની ડિટેલ આપેલી છે. એડી કરંટ ઘટાડવા માટે વચ્ચે વચ્ચે સ્લોટ મૂકવામાં આવે છે અને સાથે બીજું જોઈએ તો લેયર તૈયાર કરવામાં આવે, લેયરની વચ્ચે કોઈ ઇન્સ્યુલેટર અથવા વેનિશ ટાઈપનું સેટ કરી અને પછી ત્યારબાદ અલગ અલગ લેયર તૈયાર કરીએ છીએ અને તે પ્રમાણે જોવા મળે છે. એડી કરંટનો બેઝિક ઉપયોગ ટેક્સબુકમાં આપેલો છે, બસ એટલા જ રિલેટેડ આપણે એમાં જોવાનું છે. હવે આવે છે ઇન્ડક્શન. ઇન્ડક્શનની વાત કરીએ, સેલ્ફ ઇન્ડક્શન આત્મપ્રેરણ જેને કહીએ છીએ, તો ગુજરાતની અંદર પોતાનામાં જ પ્રવાહમાં ફેરફાર થાય, જો પ્રવાહમાં ફેરફાર થાય તો પોતાની અંદર જ પ્રેરિત ઈએમએફ જનરેટ થશે અને એ પ્રેરિત ઈએમએફ ને આપણે આત્મપ્રેરણ કહીએ છીએ. હવે આત્મપ્રેરણમાં એ સમજવા જઈએ તો આત્મપ્રેરણ આધાર કોના પર રાખે છે. હવે આત્મપ્રેરણનો આધાર છે ગુજરાતના પરિમાણ, આકાર, આંટાની સંખ્યા, એની સાથે સંકળાયેલું ફ્લક્સ જે માધ્યમ હોય છે એ બધા માધ્યમ પર આધાર રાખશે. હું માનું ત્યાં સુધી આત્મપ્રેરકત્વની વાત પર છે અને આત્મપ્રેરકત્વની વાત છે તો એ આપણે ચેક કરીએ છીએ આપણું ઇક્વેશન પરથી. તો આપણે ટેક્સબુકમાં ઇક્વેશન એલ બરાબર એન ફાય અપોન આ ઇક્વેશન પરથી ચેક કરેલું છે, જે અહીંયા સીધું બતાવેલું છે કે ધારો કે ગુજરાતમાંથી પસાર થતો પ્રવાહ આઈ હોય તો
તો આત્મપ્રેરક એલ બરાબર એન ફાઈ અપોન આઈ થી સાબિત કરી શકીએ છીએ. હવે આની અંદર થી બીજું ઇક્વેશન પણ આપણને યાદ હશે, ઈ બરાબર માઇનસ એલ ડીઆઈ અપોન ડીટી, તો આના ઉપરથી એલ બરાબર ઈ અપોન માઇનસ ડીઆઈ અપોન ડીટી. એલ એ નો એકમ બનાવવામાં આવશે, વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર એનો એકમ થશે, બરોબર. હવે એના સાથે વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર ને આપણે હેનરી પણ કહેવામાં આવશે, હેનરી નાના યુનિટમાં યુઝ થતો હોય છે, બરોબર. નેક્સ્ટ પછી એના પછી કહ્યું છે કે લાંબા સોલેનોઇડમાં સંગ્રહિત ઉર્જા. હું માનું ત્યાં સુધી આ કન્સેપ્ટ આપણને આપેલો છે, પણ એની સાથે ઓકે અહીંયા લાંબા સોલેનોઇડમાં સંગ્રહિત ઉર્જાની વાત કરીએ તો સંગ્રહિત ઉર્જાની ઇક્વેશન આવશે હાફ એલઆઈ સ્ક્વેર, જે આપણે ટેક્સ્ટબુકમાં સાબિત કરીને બતાવ્યું છે. સાથે ઉર્જા ઘનતાની વાત આવશે તો બી સ્ક્વેર બાય ટુ મ્યુ ઝીરો વડે લખેલું છે. હવે એના પછી ધારો કે સંયોજનની વાત આવે તો મોટાભાગે આત્મપ્રેરકનું સંયોજન જે ઇન્ડક્ટરનું સંયોજન છે એ અવરોધના જેવું જ હોય છે, એટલા માટે જો શ્રેણી જોડાણ આવે તો બેનો સરવાળો થશે, અને જો સમાંતર જોડાણ જોડવામાં આવે તો આનું ઇક્વેશન વન અપોન એલ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એલ વન પ્લસ વન અપોન એલ ટુ મુજબ રહેશે. ઓકે, હવે જુદા જુદા તત્વના આત્મપ્રેરકની વાત કરી છે તો આ તંત્રોના આત્મપ્રેરકની વાત, તો હું માનું ત્યાં સુધી આત્મપ્રેરક શોધવાની એક પ્રોપર મેથડ હોય છે જેને આપણે યુઝ કરીએ તો તરત ખ્યાલ આવી જશે. અહીંયા આપણે પહેલા તો હું માનું ત્યાં સુધી નોર્મલ કન્ડિશનમાં મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું આવે છે અમુક અમુક વસ્તુઓનું. મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ થઈ ગયા પછી આપણે એની અંદરથી ફ્લક્સ ફાઇન્ડ કરીશું. એકવાર ફ્લક્સ ફાઇન્ડ થાય તો પછી ઈએમએફ ફાઇન્ડ કરવું પડશે. ઈએમએફ ફાઇન્ડ કર્યા પછી ઈ બરાબર એલ, અથવા તો ચલો ફ્લક્સ ઇક્વેશન એકવાર મળી જતું હોય તો પછી એન ફાઈ બરાબર આઈ, તો આઈ એલ નું ઇક્વેશન પણ યુઝ કરી શકીએ છીએ. આ ટાઈપની એક સ્ટેપ પણ બનતું હોય છે. એમ અહીંયા સોલેનોઇડ ની વાત કરી છે, સોલેનોઇડ માં એલ બરાબર મ્યુ ઝીરો એન સ્ક્વેર એ બાય આ એન સ્ક્વેર આર બાય ટુ આપેલું છે, તો આના ઉપરથી સોરી વર્તુળાકાર ગુંચળાની વાત કરી, વર્તુળાકાર ગુંચળામાં કઈ રીતે બનશે એ બી સમજવું હોય તો અલગ અલગ બધામાં બનતું હોય છે, કન્સેપ્ટ આ જ હશે. જો આપણે અહીંયા ધ્યાન આપીએ છીએ, એક વર્તુળાકાર ગુંચળું છે જેમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે એમ ધારી લીધું છે. આઈ પ્રવાહ પસાર થાય તો સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું આવશે, તો સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ હશે મ્યુ ઝીરો આઈ અપોન 2R. હવે સમજી લો આટાની સંખ્યા n હોય તો આપણે n લખી દીધું છે. હવે આના પછી આની સાથે ફ્લક્સ ની વાત આવશે, જે સ્ટેપ બતાવું છું, તો ફ્લક્સ ફાઈ બરાબર n, અથવા જો અહીંયા n લખીશું તો અહીંયા લખતો નથી, અહીંયા સીધું b ઇન્ટુ a લખું છું, જ્યાં b ની કિંમત મ્યુ ઝીરો એન આઈ અપોન 2R, અને એના બદલે આપણે લખીએ છીએ ફાઈ આર સ્ક્વેર. હવે જ્યારે ફ્લક્સ ની l ની વાત આવશે તો l બરાબર આપણે લખીએ છીએ n ફાઈ અપોન આઈ, તો હું માનું ત્યાં સુધી આ સ્ટેપમાં કિંમત મૂકવા જઈએ તો મ્યુ ઝીરો એક એન વધારાનો આવ્યો છે, એન સ્ક્વેર આઈ ઓલરેડી કેન્સલ થઈ જશે, પાઈ રહેશે અને એક આર રહેશે, ડિવાઇડેડ બાય ટુ આવશે. જો આ સ્ટેપ આ જ પ્રમાણે બનશે સોલેનોઇડ માટે ટ્રાય કરીશું તો બી સોલેનોઇડનું એ જ રીતે આવશે. સોલેનોઇડમાં ફરક શું પડશે, સોલેનોઇડનું મેગ્નેટિક ફિલ્ડનું ઇક્વેશન મ્યુ ઝીરો સ્મોલ એન આઈ હશે, જે કેપિટલ એન બાય એલ લખીશું. ફાઇનલી ફ્લક્સ ફાઇન્ડ કરીશું બી ઇન્ટુ એ મુજબથી, અને પછી જ્યારે ફાઇન્ડ કરીશું તો આ ઇક્વેશન આવશે મ્યુ ઝીરો એન સ્ક્વેર એ અપોન એલ. તમે આના માટે કોઈ અલગથી યાદ રાખવાની જરૂર નથી, પણ મેથડને સમજ રાખવાની જવું જરૂર છે. ટોરોઇડનું સેમ કન્ડિશન આવશે, તો ચોરસ ગૂંચળું હોય તો એના માટે પણ સેમ કન્ડિશન રહેશે, જે આપણે ઓલરેડી વાત કરીએ છીએ અને આપણને ખ્યાલ પણ હોવો જોઈએ કે ધારો કે આ ચોરસ ગૂંચળું છે એનું મેગ્નેટિક ફિલ્ડ સેન્ટર પર કેટલું થાય પહેલા ફાઇન્ડ કરી લેવાનું. સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ થઈ જાય પછી એમાં બી ઇન્ટુ એ કરવાનું, જે બી ની કિંમત લખવાની, ચોરસનું ક્ષેત્રફળ એલ સ્ક્વેર લખી દેવાનું અથવા એ સ્ક્વેર લખશો, અને ફાઇનલી આપણને આઈ વડે ભાગી નાખશો, આત્મપ્રેરકત્વ મળી જશે. આત્મપ્રેરકત્વ અન્યોન્ય પ્રેરકત્વ લગભગ બધું મળતું આવશે એટલે તમને ખ્યાલ હશે. અન્યોન્ય પ્રેરકત્વમાં શું કહ્યું છે, એક ગૂંચળું હોય એમાંથી પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો એની બાજુનું ગૂંચળું હોય એની સાથે સંકળાયેલ ફ્લક્સમાં તરત બદલાવ આવશે. જો એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં બરાબર આવે તો એની અંદર ઈએમએફ પેદા થઈ જશે, એની અંદર ઈએમએફ મળશે એમાં પ્રવાહ જોવા મળશે, તો એને ઘટનાને આપણે આત્મપ્રેરણ કહ્યું છે, સોરી અન્યોન્ય પ્રેરણ કહ્યું છે. એની અંદર જે અન્યોન્ય પ્રેરકત્વ છે એની અહીંયા વ્યાખ્યા આપેલી છે, કહ્યું છે ગૂંચળાના તંત્રમાં એક ગૂંચળામાં વહેતા એકમ પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સને એ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહેવામાં આવશે. ટૂંકમાં આપણું રિલેશન જે આવશે તો અહીંયા એલ બરાબર એન ફાઈ અપોન આઈ આવતું હતું, તેનામાં બીજા ગૂંચળાના આધારે લખવું પડશે, તો એલ બરાબર આઈ ટુ અપોન આઈ વન હશે. જે ટેક્સ્ટબુકમાં ઇક્વેશન આપ્યું હતું એ જ પ્રમાણે એમાં પ્રેરિત ઈએમએફ નું ઇક્વેશન બનશે, ઈ બરાબર માઇનસ એમ ડીઆઈ અપોન ડીટી, જેનો યુઝ કરી શકીએ છીએ આગળ. આનો આધાર કોના ઉપર છે, આત્મપ્રેરકનો આધાર કોના ઉપર છે, આકાર પરિમાણ સાપેક્ષ નમન આટાની સંખ્યા બે વચ્ચેનું અંતર તેમજ માધ્યમ, આ બધા ઉપર એનો આધાર રહેલો છે, જેનો એકમ પણ હેનરી જેટલો જ થશે. હવે
અહીંયા આમાં જુદા જુદા તંત્રના સૂત્ર આપ્યા છે, જેમ રિંગનું હતું તો ફરક એટલો મોટા ભાગે બીજો કોઈ નહીં હોય, જેમ અહીંયા આપણને રિંગનું ઇક્વેશન ઓલરેડી બતાવ્યું છે, હું કહું છું મળતો જ આવશે, ફક્ત આંટાની સંખ્યા એન વન એન ટુ થઈ જશે. સેમ કન્ડિશનમાં આમાં પણ આંટાની સંખ્યા એન વન એન ટુ થશે. પણ જો ગણતરી કરતા હોય તો એક બે વસ્તુઓ ધ્યાન રાખવા જેવી છે. મોટા ભાગે લક્ષનું સૂત્ર જે આની અંદર આત્મ અન્યોન્ય પ્રેરકોમાં જોવા મળશે, તો એની અંદર જે ક્ષેત્રફળ છે બરે ત્યાં સુધી નાની સપાટીનું લેવામાં આવશે. બાકીની ગણતરી છે આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેશનમાં ચેક કરીશું. ઓકે, આ ટોપિક છે બેઝિક કન્સેપ્ટ નીટ ને જે કોમ્પિટિટિવ પ્રિપેરેશન કરતા હોય એમના માટેનું છે. અત્યારે હાલ આપણે એની કોઈ વાત કરવી નથી. હવે જે આવશે જનરેટરની વાત આવશે. જનરેટર એક તો વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે, બરોબર. તો એમાં ઈએમએફ કેટલું પ્રેરિત થાય છે એની વાત કરવાની છે. તો હું માનું ત્યાં સુધી આ ગતિકીય ઈએમએફ છે, પણ ગતિકીય ઈએમએફ ને રોટેશન આપવામાં આવે છે. રોટેશન આપીએ તો જે એનો ફ્લક્સનો ફ્લક્સ છે એ એન બીએ તો રહેશે જ. કોસ થીટાના બદલે થીટાના બદલે ઓમેગાટી લખીએ કે તો આપણું ફ્લક્સ થશે એન બીએ કોસ ઓમેગાટી. હવે થીટા ટાઈમ પર ડિપેન્ડ થઈ ગયો છે, એનો મતલબ કે ફ્લક્સ એ ટાઈમ પર ડિપેન્ડ થશે. ટાઈમ બદલાશે એમ ફ્લક્સ બદલાશે, કોસ મુજબ વેરિએશન થશે. હવે આ મુજબથી આપણે જોવા જઈએ તો જે પ્રેરિત થતું ઈએમએફ છે ડી ફાઈ અપોન ડીટી વિકલન કરીએ તો આપણને આટલું રિઝલ્ટ આવશે. તો એને બી ઓમેગાને વી મેક્સિમમ વોલ્ટેજ કહીએ તો મેક્સિમમ વોલ્ટેજ હશે એને બી ઓમેગા, અને આના ઉપરથી આપણું એસી ચેપ્ટર સ્ટાર્ટ થશે. તો આ બેઝિક વસ્તુ આપણને પ્રેરિતની ડિટેલ આપેલી છે. આપણને કહ્યું છે કે એક લંબચોરસ નિયમિત ચુંબકીય લંબચોરસને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. ઈએમએફ ક્યારે પ્રેરિત ના થાય? તો ઈએમએફ જ્યારે ફ્લક્સમાં બદલાવ ના આવે એ કન્ડિશનમાં પ્રેરિત નહીં થાય. તો અહીંયા આપણે સમજવા જઈએ, ચુંબકીય ક્ષેત્ર વધે તો ચુંબકીય ક્ષેત્ર વધવાથી ફ્લક્સમાં બદલાવ આવશે, ઈએમએફ પ્રેરિત થશે. અહીંયા આપણે સમતલને લંબ સમતલને જે લંબ અક્ષ છે, ધારો કે અહીંથી આપણે પસાર થતી હોય એ કેન્દ્ર ઓ માંથી પસાર થાય છે. હવે એને અનુલક્ષીને સમતલમાં ભ્રમણ કર્યા કરે તો એ ભ્રમણ કરશે તો એ દરમિયાન ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર નહીં આવે. ક્ષેત્રફળમાં જો ફેરફાર ના આવે તો એમાં ફ્લક્સ ઈએમએફ પ્રેરિત નહીં થાય. બાકીના બે ઓપ્શન હશે એમાં જ અમે ચેક કરીએ, ચુંબકીય ક્ષેત્ર અચાનક બંધ થઈ જાય તો પણ ઈએમએફ પ્રેરિત થશે. ઓકે, નેક્સ્ટ અહીંયા કહ્યું છે 2 સેન્ટીમીટર વ્યાસની એક વર્તુળાકાર રિંગ છે, એનો અવરોધ આપેલો છે અને 2 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર આ અંદર લંબ રૂપે લાગેલું છે. ભ્રમણ આ સ્થિતિમાં ભ્રમણ આપી અને સમાંતર કરવામાં આવે તો કેટલો વિદ્યુત ભાર પ્રેરિત થશે? એનો મતલબ જો કે પહેલી કન્ડિશનમાં આપણને લંબ રૂપે મૂકેલી છે એટલે ફ્લક્સ હશે, બીજી કન્ડિશનમાં સમાંતર કરીએ છીએ એટલે ખૂણો 90 થઈ જશે. વન ટાઈપ ઓફ સમાંતરમાં જેમ મેં આગળ વાત કરી હતી એ પ્રમાણેના એંગલ મુજબ 90 થશે તો એનું ફ્લક્સ 0 થશે. તો એક ફ્લક્સ હશે, બીજું આપણે 0 થશે. તો વિદ્યુત ભારનું સૂત્ર આપણને ખ્યાલ છે, ક્યુ બરાબર ડેલ્ટા ફાય અપોન આર થશે. ડેલ્ટા ફાય મીન્સ ફાય અપોન આર લખી શકે, કારણ કે એક 0 છે એક કન્ડિશનમાં મહત્તમ છે. હવે ફાઈ જે છે એ એન બી એના આધારે લખાય છે. અહીંયા બી આપેલો છે એ આપ્યો છે તો બી ઇન્ટુ એના બદલે પાઈ આર સ્ક્વેર કરી દઈશું. અને રેઝિસ્ટન્સ આપેલો છે એ સમજી શકીએ છીએ, મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે, રેડિયસ આપેલી છે અને અવરોધ આપ્યો છે. કિંમત મૂકશો એટલે વિદ્યુતભારનો જવાબ મળશે. નેક્સ્ટ હવે એના પછી કહ્યું છે 0.1 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર છે, એન આટા એટલે 100 આટાવાળી રિંગ છે અને 100 સેન્ટીમીટર સ્ક્વેર ધરાવતું ક્ષેત્રફળ છે. હવે 60ના ખૂણે ગુજરાતના સ્તૂપમાં ચુંબકીય ક્ષેત્ર છે એ 60ના ખૂણે લાગે છે. જ્યારે ક્ષેત્રમાંથી ટી સેકન્ડ દૂર કરવામાં આવે ટી સેકન્ડમાં ત્યારે ઈએમએફ 0.5 વોલ્ટનું છે તો સમય શોધવાનો છે. તો પહેલી કન્ડિશનમાં આપણે એટલું કહી શકીએ સરુ ફ્લક્સનો ફેરફાર જ ફાઇન્ડ કરવાનો છે. હવે ફ્લક્સના ફેરફારમાં એટલું કહી શકીએ કે આપણને જે આપ્યું છે શરૂઆતમાં 60ના ખૂણે ફ્લક્સ લાગે છે તો એ કન્ડિશનમાં ફ્લક્સ હશે, પછી દૂર કરી દેવામાં આવે તો ફ્લક્સ 0 થશે. તો કોઈ પણ એક ફ્લક્સ લખીએ કે તો ઈએમએફ બરાબર ડેલ્ટા ફાય અપોન ડેલ્ટા ટી. હવે માઇનસ ને એવોઇડ કરવું હોય તો કરી શકીએ છીએ, 5 2 -5 1 લખીશું તો બી ચાલશે. માઇનસ 5 2 0 છે, 5 1 જે છે એને આ લખી દઈશું, ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી ના બદલે ટી કરું છું. તો ઈએમએફ ની વેલ્યુ આપણને આપી દીધી છે 0.5 વોલ્ટ. માઇનસ માઇનસ પ્લસ થશે, ફાય ના બદલે એન બી એ કરી દઉં છું. તો એન બી એ ડિવાઇડેડ બાય ટાઈમ ટી. હવે અહીંયા સમજીએ કે ઈએમએફ આપે છે, આટાની સંખ્યા 100 આપી છે, મેગ્નેટિક ફિલ્ડ 0.1 ટેસ્લા છે, એરિયા 100 સેન્ટીમીટર સ્ક્વેર એન્ડ મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવાનું, અને ખૂણો આપ્યો છે તો આપણે કોસ થીટા લખવો પડશે, કોસ 60. આ બધી કિંમતો મૂકતા ટી નો જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ હવે એના પછી કહ્યું છે કે 400 ઓહ્મ અવરોધ વાળું ગૂંચળું છે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું છે, ફ્લક્સની કિંમત આપેલી છે, તો 2 સેકન્ડે એમાંથી વહેતો પ્રવાહ કેટલો? જો અહીંયા સમજવા જઈએ તો પ્રવાહની વાત કરી છે તો ઈ બરાબર માઇનસ ડી ફાય અપોન ડીટી આવશે. હવે આનું વિકલન કરી દઈએ તો આપણને થશે 100 ટી પ્લસ
ટૂંકમાં 0 થઈ જશે 4 નું એટલે 100 ટી જેટલો જવાબ આવશે. જે ટી ટી ની કિંમત 2 સેકન્ડ લખીએ તો ટી બરાબર 2 સેકન્ડ એ તો ઈએમએફ આપણને 200 મળશે. અહીંયા કિંમત મૂકીશું ને હવે 200 મળશે. રેઝિસ્ટન્સ 400 આપેલો છે તો આઈ બરાબર ઈ અપોન આર છે કે આઈ ની કિંમત 200 છે અને આર થશે 400 એટલે ધેટ મીન્સ 1/2 એટલે 0.5 જવાબ આવશે. ઓકે આના પછી અહીંયા જે આપ્યું છે કે 10 ઓમ અવરોધ વાળા ગૂંચળાને ફ્લક્સ બદલાય છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. હવે ફ્લક્સના ફેરફારનો મૂલ્ય વેબરમાં કેટલું થાય તો અહીંયા આપણને આઈ વર્સિસ ટી નો ગ્રાફ આપે. આનો એરિયા જે હશે વિદ્યુત ભાર હશે કારણ કે એરિયા ક્યુ બરાબર આઈ ટી થાય. તો આનો જે બી હોય એરિયા ફાઇન્ડ કરી લેવાનો, એરિયા જ આપણા માટે વિદ્યુત ભાર મળશે. ઓકે નેક્સ્ટ એના પછી એનું સૂત્ર ડેલ્ટા ફાઈ અપોન આર લખીએ છીએ. હું માનું ત્યાં સુધી ક્યુ અહીંથી મળી જશે, આર અંદર આપેલો છે તો ડેલ્ટા ફાઈ ફ્લક્સનો ફેરફાર આપણને મળી જશે. ઓકે નેક્સ્ટ થોડા ક્વેશ્ચન આપણે લેન્ઝના નિયમ આધારિત જોઈએ છે. લેન્ઝનો નિયમ ડાયરેક્શન નક્કી કરશે. હવે જે બી ક્વેશ્ચન થોડા જોવા મળશે એ બેઝ ઓફ ડાયરેક્શન આપશે, જે આપણને થોડુંક એનો ફંડામેન્ટલ ક્લિયર કરશે. તો આની અંદર કહ્યું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક PQRS લૂપ છે. હવે અનંત લંબાઈના તારના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું, નીચેનામાંથી કયું વિધાન સાચું હશે? તો પહેલામાં આપણને કહ્યું છે PQRS માં પ્રેરિત પ્રવાહ પેદા થશે કે નહીં. જો આમ ગતિ કરતું હોય તો અહીંયા આ ચુંબકીય ક્ષેત્ર અનિયમિત હશે અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય એટલા માટે એ પ્રેરિત પ્રવાહ પસાર થશે. બીજું PQRS માં પ્રવાહ સમઘડી ઘસે કે વિષમ ઘડી ઘસે. હવે અહીંયા આપણને હિન્ટમાં જઈએ, જેમ દૂર દૂર જતા જઈશું એમ ફ્લક્સ કેવું થતું જશે? ઘટતું જશે. ઘટતું ફ્લક્સ ચુંબકીય ક્ષેત્ર દૂર જઈશું એમ ઘટતું જશે. ઘટતા ચુંબકીય ક્ષેત્ર હોય તો એ કન્ડિશનમાં આપણે એટલું સમજી શકીએ છીએ કે જે આના કારણે આની અંદર પ્રેરિત પ્રવાહ પેદા થશે એ કઈ ડાયરેક્શનમાં હશે. હવે સમજો આ જેમ જેમ દૂર જઈશું ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય છે તો એના કારણે એ જ દિશામાં પ્રેરિત પ્રવાહ પેદા થશે. હવે પ્રેરિત પ્રવાહ જો આ ડાયરેક્શનમાં હોય તો આપણે ધારી લઈએ કે આનું જે પ્રવાહ છે એ સમઘડિક દિશામાં હશે. તો સેકન્ડ ઓપ્શન એનો ઠીક છે. નેક્સ્ટ એના પછી આપણને એ જ પ્રમાણેનો છે જે ડાયરેક્શન છે મેં ઓલરેડી તમને વાત કરી છે, આના આધારે થોડુંક ડિસ્કસ કરશો તો ખ્યાલ આવી જશે. અહીંયા આપણને કહ્યું છે એ અને બી બે વર્તુળાકાર લૂપ છે, સમતલ એકબીજાને સમાંતર છે, તેમની વચ્ચે ચુંબક ગતિ કરે છે. તો બંને લૂપ એકબીજા ઉપર બળ અનુભવશે, અપાકર્ષે આકર્ષે કઈ કન્ડિશન હશે? તો પહેલા તો એક વસ્તુ સમજ રાખીએ, આની અંદરથી જ્યારે પેદા થશે તો નોર્થ નજીક જાય છે તો આની અંદર અપાકર્ષણ થશે, નોર્થ ની સામે નોર્થ ક્લિયર થશે અને આ વિષમઘડિક ડાયરેક્શનમાં પ્રવાહ પસાર થતો. વિષમઘડિક ડાયરેક્શન એટલે આપણે સમજીએ કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આ ડાયરેક્શનમાં આવશે. આની અંદર આ ડાયરેક્શનમાં સાઉથ જાય છે તો દૂર જાય છે તો એને એટ્રેક્ટ કરશે, એટ્રેક્ટ કરે એટલા માટે અહીંયા નોર્થ પેદા થશે. નોર્થ પેદા થાય તો અહીંયા પણ વિષમઘડિક ડાયરેક્શનમાં પ્રવાહ પેદા થાય. બંને પ્રવાહ એક જ ડાયરેક્શનમાં છે એટલે બે ગુજરાત એકબીજાને આકર્ષશે, અપાકર્ષે નહીં આકર્ષશે. નેક્સ્ટ હવે આગળ મેં કહ્યું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક લૂપના સમતલમાં એક લૂપ છે એ બી ચુંબકીય ક્ષેત્ર આ તાર ધરાવે છે એને સમતલમાં રહેલી છે. અહીંયા પ્રેરિત પ્રવાહ પેદા થશે તો એને ડાયરેક્શન કહીએ છીએ. હું માનું ત્યાં સુધી આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે આની આના કારણે ચુંબકીય ક્ષેત્ર બહાર આવશે. ચુંબકીય ક્ષેત્ર બહાર આવે છે તો અહીંયા આપણને જે અંદર પેદા થશે પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર એ મૂળનો વિરોધ કરશે. મૂળનો વિરોધ કરે વાસ્તવમાં અહીંયા બતાવવું જોઈએ કે પ્રવાહમાં વધારો થાય છે ઘટાડો થાય છે એ કન્ડિશનમાં, અધરવાઇઝ ફ્લક્સ પેદા થશે નહીં. ધારો જો સ્થાયી કન્ડિશનમાં પ્રવાહ પસાર થતો હોય તો એમાંથી કોઈ ઈએમએફ મળશે નહીં. પણ ધારો કે પ્રવાહમાં વધારો થતો હોય, આપણે ધારીએ જો પ્રવાહમાં વધારો થતો હોય તો મેગ્નેટિક ફિલ્ડ અંદર આ બાજુ છે તો એનો વિરોધ કરશે, અંદરની તરફ જશે, અંદરની તરફ જઈ સમઘડિક આવશે. જો પ્રવાહમાં ઘટાડો થતો હોય તો જે મેગ્નેટિક ફિલ્ડ બહાર આવે છે એ ડાયરેક્શનમાં રહેશે એટલે કે પ્રવાહ આપણા માટે વિષમઘડિક રીતે જોવા મળશે. પણ અહીંયા આપણને કોઈ એવું ક્લિયર કરેલું નથી તો આપણે એની અંદર જે બી ઓપ્શન આપ્યો હોય એ પ્રમાણે સેટ કરી શકીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમાંતર લૂપ આપી છે, એક્સ થી વાય તરફ જોતા. હવે એક્સ થી વાય તરફ જોતા એ સમઘડિક ડાયરેક્શનમાં પ્રવાહ પસાર થાય છે. તો બે લૂપ એકબીજાને આકર્ષે કે અપાકર્ષે મેં ઓલરેડી તમને હિન્ટ આપેલી છે, તમને એના વિશે કહી શકીએ અને તમે એના ઉપર ટ્રાય કરી શકો છો. ઇમોશનલ ઈએમએફ વિશે થોડી વાત કરીએ છીએ. અહીંયા આપણને કહ્યું છે એ બી સમાન ચુંબકીય ક્ષેત્રમાં અચળ વિવેગથી ગતિ કરે છે. તો અહીંયા જે આપ્યું છે કયો છેડો ધન બનશે, મેં ઓલરેડી તમને કહ્યું કે આની સાથે વિદ્યુત ભારે ગતિ કરતો હોય, વિદ્યુત ભાર ક્યુ બી ક્રોસ બી કરીએ તો ધન વિદ્યુત ભાર ઉપર જશે, ઋણ વિદ્યુત ભાર નીચે આવી જશે. તો આપણે એ ઉપરથી કહી શકીએ એ છેડો ધન વિદ્યુત ભારિત બનશે. નેક્સ્ટ હવે એના પછી આપણને હિન્ટ આપી છે કે એક મીટર લંબાઈની બી બરાબર 2 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર ધરાવતો અને આર બરાબર 2 ઓમ અને ટૂંકમાં કરેક્ટરનો જે અવરોધ છે એ 2 ઓમ જેટલો છે.
છ અને ત્રણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવ્યા છે. હવે વી વ્યક્તિ ગતિ કરે તો બાહ્ય બળ કેટલું, પહેલા તો પ્રવાહ શોધવો પડશે. હવે પ્રવાહ શોધવા માટે હું માનું ત્યાં સુધી આપણી પાસે એક રિલેશન છે જેનો યુઝ કરી શકીએ છીએ. EMF પહેલા ફાઇન્ડ કરી નાખીએ તો આપણને મળશે BL. હું માનું ત્યાં સુધી બી ની કિંમત આપેલી છે 2 ટેસ્લા, લેન્થ છે 1 મીટર અને વેલોસિટી છે 2, એટલે આપણા માટે 4 વોલ્ટ નું EMF મળશે. ઓકે, 4 વોલ્ટ નું EMF આવી જાય પછી ભાઈ આકૃતિ ચેક કરીએ તો અહીંયા રેઝિસ્ટન્સ છે સામે, એક આનો રેઝિસ્ટન્સ અને એક બેટરી ક્રિએટ થશે, સામે એક બીજો રેઝિસ્ટન્સ તૈયાર થશે. આનું વેલ્યુ છે 6, આ 3 છે, અહીંયા 2 નો આપેલો છે, કરેક્ટર નો રેઝિસ્ટન્સ 2 છે અને એક બેટરી ક્રિએટ થશે. બેટરીમાં ઓલરેડી વાત કરી કે ધન 0 ઉપર હશે, તો આ સિચ્યુએશનમાં આનો 4 વોલ્ટ નો વોલ્ટેજ છે. હવે આ રીતની સર્કિટ બની જશે. પહેલા તો સમજીએ કે આ બે પેરેલલમાં છે, એટલે એ કન્ડિશનમાં આપણે એમ ધારી શકીએ કે આ 6 અને 3 છે પેરેલલમાં આવે એટલે 2 થશે, અહીંયા 2 છે, આ 4 વોલ્ટ ની બેટરી છે. ટોટલ જોવા જઈશું 4 ઓહ્મ નો અવરોધ થઈ ગયો, 4 વોલ્ટ છે. તો પ્રવાહ I બરાબર V બાય R, V બાય R કરીશું 4 ભાગ્યા 4 થશે, એટલા માટે 1 એમ્પિયર પ્રવાહ આવશે. હવે 1 એમ્પિયર પ્રવાહ મળશે તો ફરીથી પછી બળની વાત કરીશું તો F બરાબર પાછું આપણું સૂત્ર આવી જશે, F ઇઝ ઇક્વલ ટુ ILB, જે I ની કિંમત 1 લખીશું, L 1 થશે અને B છે 2 ટેસ્લા, તો આપણને 2 ન્યૂટન નો જવાબ મળશે. નેક્સ્ટ, હવે એના પછી બતાવ્યું છે કે L લંબાઈનો સળિયો ચુંબકીય મેરેડિયનમાં સમસ્થિતિ જ રાખેલો છે. જો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર B હોય, સળિયો V વ્યક્તિ ગતિ જમીન સાથે અથડાય છે, તો એમાં EMF કેટલું, તો સમજ રાખીએ આની અંદર મેગ્નેટિક મેરેડિયન માં અંદર આપવામાં આવે છે. મેગ્નેટિક મેરેડિયન માં સમજી લો કે પૃથ્વીનો સમસ્થિતિ ઘટક આપેલો છે, ચુંબકીય ક્ષેત્ર B છે, કોઈ પણ એક ધારી લઈએ છે વાસ્તવમાં આ ઘટક છે અને સમસ્થિતિ હોય કે જે હોય એના આધારે આપણે ધારી લીધું કે સમસ્થિતિ ઘટક B જેટલું આપણને આ રીતે દર્શાવ્યો છે. હવે સળિયો નીચે પડે છે તો વેલોસિટી કેટલી હશે, V જેટલી છે. હવે આ કન્ડિશન જે આપી છે, વેલોસિટી V જેટલી છે, મેગ્નેટિક ફિલ્ડ નો આ ડાયરેક્શનમાં પસાર થાય છે અને લંબાઈ હશે L જેટલી, તો લંબાઈ આપણે L જેટલી ધારી લીધી. માનું ત્યાં સુધી B V ક્રોસ L, એની અંદર ત્યારે જ EMF પેદા થશે જ્યારે ત્રણે એકબીજાને લંબ જોવા મળતા હોય. તો સમજી લો કોઈ કન્ડિશનમાં જો લો મેગ્નેટિક ફિલ્ડ સળિયો જો આપણે આ પ્રમાણે રાખીને ફેંકવામાં આવશે EMF પેદા થશે નહીં, જો સળિયો આ પ્રમાણે રાખીને ફેંકવામાં આવશે તો EMF પેદા થશે. એ કન્ડિશન આપણને ક્લિયર હોવી જોઈએ. ધ્રુવો ઉપરની વાત કરીએ તો ધ્રુવો ઉપર હિન્ટ હું સમજાવું કે મેગ્નેટિક ફિલ્ડ અંદરની તરફ જતું હોય તો ઇનસાઇડ થયું, તો કોઈ ગાડી છે એ સમજો આ ડાયરેક્શનમાં ગતિ કરતી હોય, કોઈ પણ વ્હીકલ ગતિ કરશે તો એમાં વેગ આ ડાયરેક્શનમાં હોય, મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં હોય, તો એની જે લંબાઈ છે એને અનુરૂપ પહોળાઈ છે કહી શકે, એને અનુરૂપ EMF પેદા થશે, એની લંબાઈને અનુરૂપ EMF પેદા ના થાય. સેમ કન્ડિશન અહીંયા હશે, સળિયો આમ પડશે તો EMF ના પેદા થાય, સળિયો આમ પડે તો EMF પેદા થશે, EMF પેદા થાય તો BLV જેટલો હોઈ શકે. હવે અહીંયા જે વાત કરી છે, એક સમતલીય રોડ પર કાર ગતિ કરે છે તો બંને પૈડા પૈકી જોડતી અક્ષમાં EMF મહત્તમ હશે, તો એ કઈ જગ્યા હશે? મેં ઓલરેડી વાત તમને આગળ કરી કે ચુંબકીય ધ્રુવો ઉપર હોવો જોઈએ, તો આપણે એના ઉપરથી કહી શકીએ છીએ કે અક્ષાંશના આધારે બતાવવાનું છે. તો એક સીધા અર્થમાં કહી શકીએ ધ્રુવો ઉપરનો જે લેટિટ્યુડ એના લોન્જિટ્યુડના આધારે સેટ થતું હોય એ આન્સર આપણે બતાવી શકીએ છીએ. હવે વાહક PQ છે, આર બાર સ્થાન સદિશ છે, વી વ્યક્તિ અને બી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો પ્રેરિત થતો EMF, EMF નું સૂત્ર મેં ઓલરેડી તમને લખાવ્યું હતું, V ક્રોસ B ડોટ R બાર હતું, V ક્રોસ B ડોટ L બાર છે. નેક્સ્ટ, હવે એના પછી કહ્યું છે કે L 1 મીટર લંબાઈનો PQ સળિયો છે, V 2 મીટર પર સેકન્ડ આ વ્યક્તિ ગતિ કરે છે, 2 મેગ્નેટિક B બરાબર 4 ટેસ્લા મેગ્નેટિક ફિલ્ડ છે, C બરાબર 10 માઇક્રોફેરેડનું કેપેસિટર છે, તો આપણે આની અંદર QA અને QB ટૂંકમાં એની વેલ્યુ ફાઇન્ડ કરવાની. તો હું માનું ત્યાં સુધી પહેલા તો આપણને એટલી સમજ આવી જોઈએ કે આની અંદર કઈ રીતે EMF પેદા થશે. જો આની અંદર વાત કરીએ તો આ જે E અને B આપ્યા છે સાથે અહીંયા એક EMF જનરેટ થઈ જશે. હવે EMF નો આ ડાયરેક્શનમાં જાય, મેગ્નેટિક ફિલ્ડ અંદર છે એટલા માટે ઉપર ધન છેડો એક ઋણ છેડો હશે. હવે આ BLV હશે, જ્યાં B ની કિંમત E બરાબર BLV લખીએ છીએ તો B ની કિંમત થશે 4, L 1 છે, V 2 છે, દેટ મીન્સ 8 વોલ્ટ નો વોલ્ટેજ ક્રિએટ થયો છે, 8 વોલ્ટ આવી ગયા. હવે આટલું આપણને મળી જશે, કેપેસિટન્સ ની વેલ્યુ કહી દીધી છે 10, તો ક્યુ બરાબર થશે સીવી, સી ની વી ની કિંમત લખીએ તો 80 માઇક્રો કુલમ જે છે એ વિદ્યુત ભાર તો મળી ગયો, વિદ્યુત ભાર મળશે, ઉપર છેડો પ્લસ હશે નીચે માઇનસ હશે, તો એ પ્રકારણ કે આના આધારે સેટ થશે એ પ્રમાણે કહી શકીએ છીએ. હવે અહીંયા કહ્યું છે L લંબાઈનો
અવરોધ છે, એમ દળ નો વાહક તાળ છે, એ બી જે આકૃતિમાં દર્શાવ્યો છે, અને નીચે સરકવાન ચાલુ કરે. ટર્મિનલ ઝડપ કેટલી? ટર્મિનલ ઝડપમાં આપણે એટલું કહી શકીએ કે આપણી પાસે પરિણામી બળ જીરો હોય, પરિણામી પ્રવેગ જીરો હશે. એને જે બીજા શબ્દોમાં કહીએ છીએ, પ્રવેગ જીરો, ધેટ મીન્સ પરિણામી બાહ્ય બળ કેટલું થશે? જીરો થાય. એ જીરો થાય તો આપણે એનો મતલબ કે આ સળિયામાં એનું વજન બળ અને એના ઉપર લાગતું ચુંબકીય બળ સરખું હશે. તો એમજી ઇઝ ઇક્વલ ટુ આઈએલબી થશે. હવે આ સિચ્યુએશનમાં આપણે આઈ છે એ ઈ અપોન આર ના આધારે યુઝ કરીએ છીએ. તો એમજી બરાબર આઈ ના બદલે લખું છું ઈ અપોન આર, ઈ ના બદલે બી એલ વી અપોન આર, અને બાજુમાં એલ ઇન્ટુ બી લખીએ છીએ. હવે આમાંથી ફક્ત વી ને સબ્જેક્ટ બનાવીશું, એક રિઝલ્ટ મળી જશે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એલ સળિયો છે, એમાં એલ બાય ફાઈવ લેન્થ આ છે, ફોર એલ બાય ફાઈવ લેન્થ આ છે, અહીંયા એક મિડ પોઈન્ટ છે, આને અનુરૂપ ગતિ કરે છે. તો ઈ અને બી વચ્ચેનું સ્થિતિમાન કેટલું, ટૂંકમાં બે છેડા વચ્ચેનું સ્થિતિમાન કેટલું હશે? અહીંયા ફક્ત હું આકૃતિ દોરીશ, કારણ કે આગળ મેં તમને ઓલરેડી આના વિશે હિન્ટ આપી દીધી છે, તો તમે લોકો એના ઉપરથી ટ્રાય કરી શકો. જો સમજો આ રીતનો એક સળિયો છે, આ પોઈન્ટને અનુલક્ષીને ગતિ કરે છે, આ થશે એલ બાય ફાઈવ, આ થશે ફોર એલ બાય ફાઈવ. અહીંયા આપણે જોવા જઈએ તો મેગ્નેટિક આ ડાયરેક્શનમાં ગતિ કરે છે, તો હું માનું ત્યાં સુધી આનો વેગ વી આ ડાયરેક્શનમાં હશે, આ ઉપર જશે તો આનો વેગ વી હશે આ ડાયરેક્શનમાં. મેગ્નેટિક ફિલ્ડ આપણને કઈ તરફ બતાવ્યું છે? અવકાશમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર. હું માનું ત્યાં સુધી બતાવવું જોઈએ મેગ્નેટિક ફિલ્ડ, આ લોકોએ એનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. આપણે ધારી લઈએ કે મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ હશે, જવાબમાં પ્લસ માઇનસ હોઈ શકે છે, એથી કોઈ ફરક નહીં પડે, મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ છે. હવે જો મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ હોય વી ક્રોસ બી, તો આ બાજુ ધન વિદ્યુત ભાર રહેશે, સમજ આવી જો. તો અહીંથી ઓ થી ચાલુ કરીએ તો આ સાઈડ ઋણ હશે, આ સાઈડ ધન હશે, અને આ બાજુ ચેક કરીએ તો વી ઉપર છે, વી ક્રોસ બી કરશું તો આ સાઈડ ધન રહેશે. ધેટ મીન્સ અહીંયા આપણને ઋણ હશે, આ સાઈડ ધન હશે. આ સિચ્યુએશન આપણા માટે જોવા પડશે, આ સેન્ટર ઓ થશે. હવે આની વેલ્યુ વન હાફ બી ઓમેગા આર સ્ક્વેર, જે આપણું ઇક્વેશન છે, વન હાફ બી ઓમેગા આર સ્ક્વેર, તો આની કિંમત લખીએ છીએ. તો અહીંયા કિંમત મૂકતા જઈશું તો પહેલા માટે વન હાફ બી ની કિંમત હાલ તો એમના એમ રાખીએ છે ઓમેગા, અને આર આર આપણા માટે ફોર બાય ફાઈવ છે, તો એનો સ્ક્વેર થઈ જશે, તો થશે સોળ ભાગ્યા પચીસ એલ સ્ક્વેર થશે. એટ મીન્સ આપણે ચેક કરીશું તો આઠ ભાગ્યા પચીસ બી ઓમેગા એલ સ્ક્વેર, એક કન્ડિશન આ થઈ. અહીંયા આપણે ચેક કરીએ આના માટે જોઈએ, તો આનું વન હાફ બી ઓમેગા એલ સ્ક્વેર મુજબ લખીશું તો વન હાફ બી ઓમેગા, અને આની લેન્થ છે એલ બાય ફાઈવ, તો એલ સ્ક્વેર ભાગ્યા ટ્વેન્ટી ફાઈવ છે. આનું રિઝલ્ટ આ થશે. હવે આના આધારે હું આને પોઈન્ટ પાંચ કહી દઉં છું, તો પોઈન્ટ પાંચ કહીએ અથવા તો સીધું ઇક્વેશનમાં કિંમત લખી દેશો તો બી ચાલી જશે, જે બી હોય વોટ એવર, એ ધ્યાન પર રાખી દો, અથવા વન બાય ટ્વે અને સોળ ભાગ્યા પચીસ રાખો. હવે આ સિચ્યુએશન જે થઈ, આને એ ગણ્યો છે, આ બી ગણ્યો છે. હવે તમે એ થી બી જાઓ તો વી એ ધન થી ઋણ, તો માઇનસ આને ઇવન ગણું છું, માઇનસ ઇવન ઋણ થી ધન પ્લસ ઈ ટુ બરાબર ક્યાં આવી ગયા, વી બી, તો વી એ માઇનસ વી બી કરીશો તો આપણને ઈ ટુ માઇનસ ઇવન આવશે, જેની કિંમત ઈ ટુ ઇવન બંને છે, ઓલરેડી ડિસ્કસ કરી ચેક કરશો તો આનો એક જવાબ. આની જે વેલ્યુ અંદર મૂકશો તો હું માનું ત્યાં સુધી આપણે આને ચેક કરી લઈએ. વેલ્યુમાં થશે વી એ માઇનસ વી બી ઇઝ ઇક્વલ ટુ ઈ ટુ માઇનસ ઈ વન, જે ઈ ટુ ની કિંમત થશે એટ બાય ફાઈવ ના સોળ ભાગ્યા પચાસ કરી નાખીએ છીએ, સોળ ભાગ્યા પચાસ, અને આમાંથી આ બાદ થશે ઈવન, ઈવન ની કિંમત થશે વન બાય ફિફ્ટી, અને બહાર રહેશે બી ઓમેગા એલ સ્ક્વેર, બી ઓમેગા એલ સ્ક્વેર. તો આના આધારે ચેક કરીએ તો પંદર ભાગ્યા પચાસ આવશે, પંદર ભાગ્યા પચાસ બી ઓમેગા એલ સ્ક્વેર, ધેટ મીન્સ આને ત્રણ પાંચ પાંચ વડે કેન્સલ કરીએ તો ત્રણ ભાગ્યા દસ આવશે, તેનો આન્સર મળશે. અહીંયા આપણે થોડું સમજીએ કે આ સિચ્યુએશનમાં કહેવા શું માંગે છે. તો આની અંદર કહ્યું ત્રણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ બી અને સી ડી બંને સળિયા આ ડાયરેક્શનમાં ગતિ કરે છે, એમને નવ પોઈન્ટ પાંચ ઓમનો અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેટલો, એ બી અને સી ડી તારનો પાછો અવરોધ છે એક ઓમ જેટલો. તો હવે એ સિચ્યુએશન જયારે સમજીએ તો હું માનું ત્યાં સુધી પહેલા તો ઈએમએફ ફાઇન્ડ કરવું પડે, અને ઈએમએફ બીએલવી પરથી મળશે, જો કે આની લેન્થ આપી છે કેટલી છે, ત્રણ સેન્ટીમીટર છે, વેલોસિટી બી આપી દીધી છે, તો હું ફક્ત એક આઈડિયા આપી દઈશ, બાકી ગણતરી નહીં કરું, કારણ કે ઈ બરાબર બીએલવી પરથી મળશે. હવે જે
આ ડાયરેક્શનમાં ગતિ કરે મેગ્નેટિક ફિલ્ડ ઉપર ઉપરની તરફ ધન વિદ્યુતભાર હશે તો આ ધન ધ્રુવ જોવા મળશે. હવે અહીંયા સમજીએ કે આનો અવરોધ છે આનું ઈએમએફ. એક સિચ્યુએશન આ એક ઓમનો અવરોધ આનું ઈએમએફ ઈ જેટલું જે અહીંથી મળી જશે. સામે બીજી કન્ડિશનમાં આનો અવરોધ એકનો આનું ઈએમએફ આ પણ ઈ જેટલું ઈએમએફ. સાથે અહીંયા આપણે જોઈએ 9.5 ઓમનો અવરોધ છે. માનું ત્યાં સુધી બે પેરેલલ બેટરી છે. પેરેલલ બેટરી હોય તો આમનો ટોટલ અવરોધ થઈ જશે 0.5. અહીંયા 9.5 નો રહેશે. અને અહીંયા બેટરી બેની એક જ કન્ડિશન પેરેલલ છે એટલા માટે સીધી સમાંતરમાં બેના વોલ્ટેજ સરખાશે, ઈ જેટલું લઈ શકીએ છીએ. હવે આ સિચ્યુએશન થઈ તો આઈ બરાબર ચેક કરવું હોય તો ઈ બાય આર આવશે. આર ટોટલ લઈશું એટલે 10 થશે. ઈની કિંમત અહીંથી શોધવાની છે. આ રીતે એનો રિઝલ્ટ મળશે. અહીંયા આપણને કહ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આઈ પ્રવાહ પસાર થાય છે. લાંબા ચુંબકીય ક્ષેત્રમાં વી વ્યક્તિ ગતિ કરે તો સળિયામાં પ્રેરિત ઈએમએફ કેટલો થાય. હું માનું ત્યાં સુધી આ એક્ઝામ્પલ આપણી ટેક્સ્ટબુકમાં આપેલો છે. ટેક્સ્ટબુકમાં આપણને ફાઇન્ડ કરવાનું કહેલું છે તો એ ઉપરથી કહી શકીએ છીએ. સમજો ધારો કે આ તાર છે એમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે. ધારો કે એને લંબ રાખેલો એક સળિયો છે. લંબ રાખેલો એટલે આ ડાયરેક્શનનો સળિયો છે. તો વી જેટલા વ્યક્તિ ગતિ કરે છે. આ ડિસ્ટન્સ છે એ જેટલું અને આની લેન્થ હશે બી જેટલી. તો આપણે પહેલું જ એજમ્પશન આવશે એક્સ અંતરે એક નાનો ડીએક્સ જાડાઈનો એક ભાગ કાપી લેવાનો છે. અને એના કારણે પહેલા તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ કેટલું, તો મેગ્નેટિક ફિલ્ડ આવશે મ્યુ ઝીરો આઈ અપોન 2πx. આટલું મેગ્નેટિક ફિલ્ડ આવી જશે. આ ડીએક્સ પર આ જે ગતિ કરશે તો એના કારણે ઈએમએફ જે સૂક્ષ્મ ઈએમએફ પેદા થશે એની વાત આવશે. તો સૂક્ષ્મ ઈએમએફ બી બરાબર બી વી ઇન્ટુ ડીએક્સ આવશે. અને કારણ કે આ સૂક્ષ્મ ભાગની થાય છે અને ટોટલની વાત કરીશું તો હું માનું ત્યાં સુધી ઇન્ટિગ્રેટ કરીશું. ઇન્ટિગ્રેટ કરીએ તો એ વખતે આવશે એ થી એ પ્લસ બી. હવે આનું જયારે સોલ્યુશન ટેક્સ્ટબુકમાં આપેલું છે ઓલરેડી એ જ પ્રમાણે તમે ચેક કરશો તો એલએન વાળો એક આન્સર જોવા મળશે જે આપણને ખ્યાલ હશે. નેક્સ્ટ હવે એના પછી અહીંયા કહ્યું છે 240 આંટા છે, 12 સેન્ટીમીટર લંબાઈ છે, 2 સેન્ટીમીટર ત્રિજ્યાના સોલેનોઇડમાંથી 0.8 એમ્પિયર પર સેકન્ડના દરથી બદલાય છે તો ઈએમએફ કેટલું. સિમ્પલ આ ઇક્વેશન છે અને એમાં તમે એક સીધો ટ્રાય કરી અને આનો આન્સર મળી શકે એવો છે. નેક્સ્ટ અહીંયા બતાવ્યું છે સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ સમાન છે, એમની લંબાઈ છે 1:2 છે, એમાં આત્મપ્રેરકત્વનો ગુણોત્તર. આત્મપ્રેરકત્વ છે એ આંટાની સંખ્યાના વર્ગના સમપ્રમાણમાં છે. એલ પ્રપોઝનલ ટુ એન સ્ક્વેર કરીશું તો આપણો જવાબ થશે 1:4. 5 હેનરી ઇન્ડક્શનની ચોક કોઇલ છે, એમાંથી પસાર થતો પ્રવાહ 2 એમ્પિયર્સ પર સેકન્ડના દરથી ઘટે છે તો પ્રેરિત ઈએમએફ ની વાત આવશે. હું માનું ત્યાં સુધી પ્રેરિત ઈએમએફ છે. એનું સૂત્ર ઈ બરાબર એલ માઇનસ એલ ડીઆઈ અપોન ડીટી. હવે આ ઓલરેડી ઘટે છે તો માઇનસ એલ ની કિંમત 5 થશે અને ઘટતું હોવાના કારણે -2 લખીશું. તો આના આધારે -±+10 જવાબ જોવા મળશે. અહીંયા આપણને કહ્યું છે કે પી અને ક્યુ વચ્ચે સમતુલ્ય ઇન્ડક્ટન્સ, તો આને સમજી લો કે બે પેરેલલ છે અને પેરેલલ હોય એટલે બિગ વન કરીએ તો આનો જવાબ આવશે 4/3. સમાંતર જોડાણ છે, તમને ખ્યાલ હશે 4 × 8/4 = 2. તો એના આધારે ચેક કરશો તો 4/3 જવાબ આવશે. 4/3 સાથે આ 2/3 શ્રેણીમાં છે, ધેટ મીન્સ 6/3 થશે. 6/3 એટલે આપણા માટે 2 હેનરી ઇન્ડક્ટર થશે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે એક ચોરસ લૂપ છે જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વી વ્યક્તિ ગતિ કરે છે. હવે ગતિ કરતું હોય તો પરસ્પર વિરુદ્ધ દિશામાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થયેલું છે. તો આની અંદર ઈએમએફ પેદા થશે કે કઈ કન્ડિશનમાં? તો હું માનું ત્યાં સુધી અહીંયા જોવા જઈએ તો આ સળિયાની અંદર વી ક્રોસ બી, તો આમાં ધન ધ્રુવ ઉપર હશે. અને અહીંયા જોઈએ તો બહારની તરફ છે તો આમાં ધન ધ્રુવ નીચે હશે. હવે આનું ઈએમએફ ઈ છે, આનું ઈએમએફ ઈ છે. અહીંથી આપણે સર્કલ પ્રૂવ કરીએ તો ઋણથી ધન આ ધન અહીંથી, ચલો આ પ્રમાણે ચેક કરીએ, ઋણથી ધન એટલે પ્લસ ઈએમએફ, અહીંથી ઋણથી ધન એટલે પ્લસ ઈએમએફ, ધેટ મીન્સ 2 ઈએમએફ થશે. તો ઈએમએફ ની કિંમત બીએલબી છે તો આપણા માટે જવાબ આવશે 2 બીએલબી. નેક્સ્ટ હવે એના પછી કહ્યું છે, ઓલરેડી આ ક્વેશ્ચન્સ ની આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ તો હું અહીંયા અત્યારે એની કોઈ વાત નથી. હવે અહીંયા કહ્યું છે 100 સેન્ટીમીટર² ક્ષેત્રફળ છે, એન બરાબર 50 આંટા છે, 0.02 વેબર પર મીટર² ચુંબકીય ક્ષેત્ર છે અને અવરોધ 2 ઓમ છે. હવે એકાએક એને બહાર કાઢ લેવામાં આવશે 1 સેકન્ડમાં. તો વિદ્યુત ભાર કેટલો? જો ઓલરેડી આ ટાઈપનો ક્વેશ્ચન આપણે ચેક કર્યો છે તો એના આધારે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા 5/r એના આધારે સમજી શકાય છે. હવે 0.05 સેકન્ડમાં
પ્રવાહ છે 2 એમ્પિયર થી 4 એમ્પિયર જેટલો ચેન્જ થાય છે, ધેટ 2 એમ્પિયર થી માઇનસ 2 એમ્પિયર. તો ધેટ મીન્સ ડિફરન્સ આવ્યો છે ડેલ્ટા આઈ, એ આપણા માટે 4 કહી શકીએ છીએ. આત્મપ્રેરકત્વ કેટલું? તો હું માનું ત્યાં સુધી L બરાબર જે ઇક્વેશન આવશે સમાંતરથી આટલો બદલાય છે, તો 0.05 સેકન્ડ આ જ ઇક્વેશનનો યુઝ કરીશું. તો E બરાબર L ની કિંમત શોધવાની છે આપણે, E ની કિંમત ઓલરેડી આપેલી છે 8 વોલ્ટ, તો અહીંયા 8 લખીશું. L ફાઇન્ડ કરો, માઇનસ પ્લસ એવોઇડ કરીશું. ડેલ્ટા I એ આપણા માટે 4 થશે, ડેલ્ટા T છે એ 0.05 છે. ઓકે, સોલ્યુશન લેશો એક, L ની કિંમત મળી જશે. હવે X અને Y બે ગૂંચળા છે, X માંથી X ગૂંચળામાં પ્રવાહનો થતો ફેરફાર 2 એમ્પિયર છે, તો ત્યારે ગૂંચળામાં 0.04 જેટલું ફ્લક્સ બદલાય છે. અન્યોન્ય પ્રેરકત્વ કેટલું? હવે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર પણ એ જ પ્રમાણેનું હતું જે તમને સીધો ખ્યાલ હશે કે ઇક્વેશન કયું યુઝ કરી શકીએ છીએ, કે પહેલાના પ્રવાહમાં થતો ફેરફાર, તો આપણે ડેલ્ટા આઈ આટલો છે અથવા પ્રવાહમાં આટલો સામાન્ય જેટલો પસાર થતો બતાવે છે ને, એના કારણે ફ્લક્સમાં આટલું બદલાવ આવે છે. તો એમ બરાબર લખીએ તો ડેલ્ટા ફાય અપોન આઈ થશે, અથવા ફાય ટુ બાય આઈ વન, જે આપણે ફાય ટુ ની કિંમત 0.04 અને આઈ જે 2 એમ્પિયર છે કિંમત મળશે, એટલે અન્યને પ્રેરકત્વ મળશે. હવે અહીંયા કહ્યું છે એક 2 ગૂંચળાના તંત્રમાં અન્યને પ્રેરકત્વ 5 હેનરી છે. હવે આઈ બરાબર આઈ 0 સાઈન ઓમેગા ટી મુજબ બદલાય, આઈ 0 10 આપે છે, ઓમેગા 100 પાઈ છે, તો પ્રેરિત ઈએમએફ નું મહત્તમ મૂલ્ય કેટલું? મહત્તમ મૂલ્ય આપણે ફાઇન્ડ કરવું હોય તો જોકે કરંટના આધારે પણ ફાઇન્ડ કરી શકીએ છીએ, અથવા પછી એનું વિકલનનો યુઝ કરી તો બી ફાઇન્ડ થશે. ઈ બરાબર માઇનસ એલ ડીઆઈ અપોન ડીટી. ઈ બરાબર માઇનસ એલ, ઓલરેડી આત્મપ્રેરક તો આપ્યું છે, જે આઈ ની કિંમત લખું છું આઈ 0 ઓકે ડી અપોન ડીટી, આઈ 0 સાઈન ઓમેગા ટી. જો આનું વિકલન કરીશું તો ઈ બરાબર થશે માઇનસ એલ, આઈ 0 એમને એમ રહેશે, સાઈન નું થશે કોસ ઓમેગા ટી, અને ઓમેગા બાર આવી જશે, આટલું થશે. જો મહત્તમ માગ્યું હોય તો એ વખતે આ 1 થઈ જશે, તો ઈ બરાબર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એલ આઈ 0 ઇન્ટુ ઓમેગા. દરેકની વેલ્યુ એક આપેલી છે, એલ આપ્યો છે, આઈ 0 આપ્યો છે, ઓમેગા આપ્યો છે, મૂકશો કિંમત એટલે એક રિઝલ્ટ મળી જશે તમને. અહીંયા આપણને કહ્યું છે કે 3 હેનરી ધરાવતા 3 શુદ્ધ ઇન્ડક્ટર આપેલા છે અને સમતુલ્ય ઇન્ડક્ટન્સ જોવું. જો અવરોધ આપ્યો તો આપણને એટલી તો ખબર પડે, આ 3 સમાંતર જોડાણ, સમાંતર જોડાણમાં હોય 3 ઓહ્મ 3 ઓહ્મ ને 3 ઓહ્મ, તો આપણે એને કહી શકીએ એનું રિઝલ્ટ આવશે 1 ઓહ્મ. અહીંયા સેમ કન્ડિશન થશે, 1 હેનરી જવાબ આવશે. 100 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી એક ચોરસ કોઇલને ચુંબકીય ક્ષેત્રમાં મૂકી છે, ચુંબકીય ક્ષેત્ર આટલું આપેલું છે, તો ફ્લક્સ કેટલું? તો ફાઈ બરાબર બી ઇન્ટુ એ કરી શકો છો. હવે બીજી વસ્તુ સમજ રાખીશું કે આ કઈ કન્ડિશનમાં મૂકી છે એનો આપણને ખ્યાલ આવવો જોઈએ. લંબરૂપે મૂકેલી છે એટલા માટે બી ઇન્ટુ એ કહીએ, પણ જો પેરેલલ મૂકવામાં સોરી અહીંયા લંબરૂપે મૂકેલી છે ચુંબકીય ક્ષેત્રને, તો ચુંબકીય ક્ષેત્ર સમજ રાખજો, ચુંબકીય ક્ષેત્ર સમજો અંદરની તરફ જતું હોય અને એને આ રીતે લંબરૂપે મૂકવામાં આવશે તો એનો ચુંબકીય ક્ષેત્રનો સદિશ છે એને પેરેલલ થશે, ધેટ મીન્સ થીટા 0 થાય અને ફ્લક્સનું સૂત્ર હશે ફાઈ બરાબર બી એ કોસ થીટા, એમાં કોસ 0 મૂકશો મહત્તમ આવશે. પણ ધારો કે એને સમાંતર મૂકેલી હોય એ કન્ડિશન કીધી હોય, તો એ વખતે એનો ક્ષેત્રનો સદિશ છે ડાયરેક્શન આપણને અલગ જોવા મળશે. જો એને પેરેલલમાં મૂકવામાં આવશે તો કોસ 90 થશે, કોસ 90 એ વખતે 0 મળશે. ઓકે, બે અહીંયા કહ્યું છે કે એક એરોપ્લેનની બે પાંખના બહારના બિંદુ વચ્ચેનું જે અંતર છે એ 5 મીટર છે, વેગ આપ્યો છે 360 કિલોમીટર પર સેકન્ડની ઝડપે ઉડી રહ્યું છે, સમસ્થિતિજ ઘટક આપેલો છે, ઈએમએફ કેટલો? તો ઈએમએફ નું સૂત્ર થશે બીએલવી, જ્યાં બી આપેલો છે આપણને 2 × 10⁻¹⁴, એલ 50 મીટર છે, વેગ છે 360 કિલોમીટર પર અવર, એના મીટર પર સેકન્ડમાં ફેરવીશું તો ભાગ્યા 3.6 કરીએ અથવા 18.5 ના આધારે ગુણી કાઢીએ તો આ ભાગી નાખીએ તો બી આ રિઝલ્ટ આવશે, એટલે 100 મીટર પર સેકન્ડ મળશે. ઓકે, આ બધાનું મલ્ટિપ્લિકેશન લેશો, ઈએમએફ નો એક રિઝલ્ટ આવશે. અહીંયા મારો આઈડિયા છે કન્સેપ્ટ સમજાવવાનો અને કેલ્ક્યુલેશન તમે એના ઉપરથી કરી અને આનો જવાબ મેળવી શકો છો. નેક્સ્ટ, હવે એના પછી કહ્યું છે 0.5 મીટર લંબાઈના 10 વાહક આરાઓથી બનતા ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક બીએચ છે, જે 120 રિવોલ્યુશન પર મિનિટની ઝડપથી ભ્રમણ કરે છે, બીએચ બરાબર 0.4 ગોસ છે, તો પ્રેરિત થતું ઈએમએફ કેટલું છે?
વાહકાર આવતી જ્યારે વ્હીલ ભ્રમણ કરતું હોય, ભ્રમણ કરતા વ્હીલ માટેનું આપણું સૂત્ર તમને ખ્યાલ હશે, વન હાફ બી ઓમેગા આર સ્ક્વેર. તો ઈએમએફ બરાબર વન હાફ બી ઓમેગા આર સ્ક્વેર. તો અહીંયા આપણે ચેક કરતા જઈએ, વન હાફ બી ની કિંમત છે 0.4, ગોસ એટલે 10^-4 ટેસ્લા, ઓમેગા ની કિંમત છે 120 રિવોલ્યુશન પર મિનિટ છે, મિનિટને પહેલા સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો આરપીએસ કરી નાખીશું તો ભાગ્યા 60 કરીશું, અને રિવોલ્યુશન ને આપણે 2π વડે મલ્ટીપ્લાય કરીએ એટલે એ રેડિયનમાં કન્વર્ટ થઈ જશે. હવે આ જે રિલેશન આવ્યું છે અને સાથે આર આપ્યો છે, આર એટલે આપણે એને સીધા ગુણાકારમાં લખી શકીએ 0.5 અને એનો હોલ સ્ક્વેર, તો આના ઉપરથી એક રિઝલ્ટ મળશે. અહીંયા આપણને કહ્યું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પરિપથનો ભાગ આપ્યો છે. હવે આ કન્ડિશનમાં આઈ બરાબર 5 એમ્પિયર છે, પ્રવાહ 10^3 એમ્પિયર પર સેકન્ડના દરથી ઘટતો હોય તો બી અને એ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલો થાય. ચલો અહીંયા ચેક કરવા જઈએ છીએ તો પહેલા મેથડથી તમને સમજ આવશે કે કહેવા શું માગશે. એ પાસે વોલ્ટેજ વી હશે, જે હું ઓલરેડી વેલ્યુઝમાં લખું છું, વી એ છે. પ્રવાહની દિશામાં જઈશું એટલે -I×R લખીએ છીએ, ઋણથી ધન જઈશું તો પ્લસ ઈ લખું છું. હવે અહીંયા જે છે આ છેડો ધન છે, આ છેડો ઋણ હશે, કારણ કે પ્રવાહની ડાયરેક્શનમાં આ છેડો ધન બનતો હોય, આ છેડો ઋણ હશે. તો આપણે ધન થી ઋણ જઈએ છીએ તો -LdIdt લખી શકીએ. એનો ઈએમએફ બરાબર ક્યાં પહોંચી ગયા છે? વીબી આગળ. હવે દરેકની વેલ્યુ મૂકતા જઈએ તો વીએ -VB અથવા તો VA એમના એમ રાખું છું, -I ની કિંમત થશે 5, R થશે 1, પ્લસ ઈએમએફ એટલે 15 વોલ્ટ થશે, -L ની કિંમત આપણને 5 mH એટલે 5×10^-3. હવે DI/DT છે 10^3, પણ એ ઘટે છે એટલા માટે માઇનસ લખી શકીએ, બરાબર VB આવશે. અને સોલ્વ કરશો એક રિઝલ્ટ મળશે. સમાન લંબાઈના અને એક સરખું આત્મપ્રેરક હતા, બે સોલેનોઇડમાં A અને B માં આટાની સંખ્યા 100 અને 200 છે, તો એમના આડછેદની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો? અહીંયા આ ક્વેશ્ચનનો હિન્ટ મેં ઓલરેડી તમને આપેલી છે, તો એના આધારે તમે સીધું ફાઇન્ડ કરી શકો. અધરવાઇઝ તમે ઇક્વેશનનું L બરાબર μ0n² અથવા અહીંયા આપણને આત્મપ્રેરક ધરાવતા A અને B ના આટાની સંખ્યા આપણને આપી છે. ઓકે, તો n² A ના બદલે πr² લખીએ છીએ, ડિવાઇડેડ બાય L. આ સૂત્રનો યુઝ કરી અને તમે કેલ્ક્યુલેશન કરી શકો. પાતળી રિંગ છે, એ ક્ષેત્રફળ છે, બી ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે રાખેલી છે, રિંગમાં નાનો કાપો કરીને ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે, આર અવરોધ છે. તો એ કન્ડિશનમાં ગેલ્વેનોમીટરમાંથી પસાર થતા વિદ્યુતભારનું મૂલ્ય થશે Δ5/R. Δ5 એટલે આપણે બીજા શબ્દોમાં A×B કહી શકીએ, બી એ કોસ થીટા ફ્લક્સ છે, ડિવાઇડેડ બાય રેઝિસ્ટન્સ, આ જવાબ મળે છે. નેક્સ્ટ, હવે એના પછી આગળ કહ્યું છે, એ ગુજરાત તરફ અક્ષની દિશામાં, ચુંબક ગુજરાત તરફ અક્ષની દિશામાં ગતિ કરે છે, પ્રેરિત થતું EMF E છે, ગૂંચળું એ ચુંબક તરફ ગતિ કરવા લાગે તો બે વિરુદ્ધમાં થશે અને બેની સાપેક્ષ ગતિનો સરવાળો આવશે, સરવાળો આવે એટલે EMF ડબલ થઈ જશે, તો 2E એનો આન્સર થશે. હવે 5 cm પર લંબાઈ ના સળિયો છે, એનું ચુંબકીય ક્ષેત્ર 2×10^-2 છે, લંબરૂપે ગતિ કરે છે, જો સળિયાનો પ્રવેગ 2 કરવામાં આવે તો EMFના વધારાનો દર. તો EMFમાં આપણે ઇક્વેશન જોઈએ, હું મારું ત્યાં સુધી ઇક્વેશનની એક સમજ આવશે તો ક્લિયર હશે. EMF E બરાબર BLV લખું છું. EMF ના વધારાનો દર તો DE/DT બરાબર BL, અચળ રાખ્યું, સળિયાની લંબાઈ કોન્સ્ટન્ટ છે પણ વેગમાં ચેન્જ આવશે, DV/DT. હવે અહીંયા લખીએ છીએ BL અને આનો પ્રવેગ કહેવાય, ત્રણે ત્રણની વેલ્યુ આપેલી છે, મૂકશો એક જવાબ મળી જશે. 100 આંટાવાળા ગૂંચળામાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે, આ ગૂંચળાના 1 આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ આપ્યું છે, ચુંબકીય ઉર્જા કેટલી? હું માનું ત્યાં સુધી આની ગણતરી છે એ સિમ્પલ બનશે, તમે પહેલા ફ્લક્સનું જે રિલેશન છે એના ઉપરથી પ્રવાહ ફાઇન્ડ કરો. ઉર્જાનું ઇક્વેશન આપણને ખ્યાલ હોવું જોઈએ, ચુંબકીય ઉર્જાનું ઇક્વેશન થશે 1/2 LI². ઓકે, ચલો અહીંયા સોરી પ્રવાહ તો આપેલો છે એટલા માટે આઈ નું કોઈ મહત્વ નથી, એલ ફાઇન કરવો છે. ફ્લક્સ આપ્યું છે તો N5/LI, તો આમાંથી L બરાબર N5/I છે, બરોબર. હવે આ L અહીંયા કિંમત મૂકી દેવાની રહેશે, પછી દરેક વસ્તુ ડેટા મૂકશો એક રિઝલ્ટ મળશે. હવે અહીંયા કહ્યું છે
પ્રેરિત થતો વિદ્યુતભાર માગ્યો છે આ સ્ટેપમાં, જે ઓલરેડી આપણે ડેલ્ટા ફાઈવ બાય આર ના આધારે કરેલું છે, એને ડિસ્કસ કરતા નથી. અહીંયા આપણને કહ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રવાહ એ થી બી ડાયરેક્શનમાં પસાર થાય છે, એ સમય સાથે ઘટે છે. જે આગળ આવ્યું હતું મેં તમને એમાં વધઘટ નહોતી આપી, પણ આપણે અહીંયા વધઘટ હોવી જોઈએ, તો ઘટે છે. તો આમાં સમજો આ ડાયરેક્શનમાં પસાર થતો હોય તો આનું મેગ્નેટિક ફિલ્ડ આવો બહાર, પણ અહીંયા લેન્ઝનો નિયમ એનો વિરોધ કરે, વિરોધ કરે એટલે અંદરની તરફ લઈ જાય, પણ અહીંયા પ્રવાહ ઘટે છે. ઘટશે ને એટલે પાછો મૂળ ડાયરેક્શનમાં આવશે, વધતો હોય તો એ એનો વિરોધ કરશે, ઘટતો હોય તો એ ડાયરેક્શનમાં રાખશે. એ ડાયરેક્શન એટલે બહારની તરફ, બહારની તરફ આવે એટલા માટે આની ડાયરેક્શન હશે. અહીંયા કહ્યું છે ત્રણ સ્થિતિ બતાવી છે તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કઈ સ્થિતિમાં મહત્તમ જોવા મળશે. મહત્તમ ત્યારે જ હોય જ્યારે બે એકબીજાના મહત્તમ ફ્લક્સ રેખાઓ, ક્ષેત્ર રેખાઓની એકબીજામાંથી પસાર થતી હોય, એ ઓપ્શન એનો રાઈટ થશે, પહેલામાં જ આવશે. હવે અહીંયા કહ્યું છે કે એસી જનરેટરમાં ટી બરાબર ઝીરો સમય ઈએમએફ શૂન્ય છે, તો પાઈ બાય ટુ ઓમેગા એ દરમિયાન એટલા સમય ઈએમએફ કેટલું થશે? તો હું માનું ત્યાં સુધી તમને એટલો અંદાજો હોવો જોઈએ, ટાઈમ ટી બરાબર આપણે ચેક કરીએ અથવા સીધો ટાઈમને યુઝ કરી ઓમેગાની કિંમત લખી આવર્તકાળના સ્વરૂપમાં લખીએ છીએ, તો પાઈ બાય ટુ ઓમેગાના બદલે લખું છું ટુ પાઈ બાય ટી, ધેટ મીન્સ ટાઈમ થશે ટી બાય ફોર. હવે ટી બાય ફોર છે તો એ સિચ્યુએશનમાં આપણને ઓલરેડી ખ્યાલ હશે કે ટી બરાબર ઝીરો સમય ઈએમએફ શૂન્ય, તો સાઈન વક્ર હશે આ, ટાઈમ થશે ટી બાય ફોર. ટી બાય ફોર હોય તો એ મેક્સિમમ હશે, તો એના આધારે મેક્સિમમ ફાઇન્ડ કરી શકીએ છીએ જે વીમેક્સના આધારે મળશે.